હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ એપ્રિલ ફર્સ્ટ વીકનું, રાઈટ? તો ચાલો પહેલી ન્યૂઝ જોઈએ. ઓકે, આપણી પહેલી ન્યૂઝ છે કે ભારત સરકારે હમણાં એમએસએમઈ માટે ECLGSનો અવકાશ એક વર્ષ માટે 31 માર્ચ 2023 સુધી લંબાવ્યો. હવે સૌથી પહેલાં તમને એમએસએમઈ વિશે તો ખબર જ હશે, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. હવે જ્યારે કોવિડની શરૂઆત થઈ હતી ને 2020ની અંદર, ત્યારે ગવર્મેન્ટે એક સ્કીમ લોન્ચ કરી હતી, ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ. મે 2020માં ગવર્મેન્ટે ECLGS નામની એક સ્કીમ લોન્ચ કરી હતી, જ્યારે 2 લાખ કરોડનો જ્યારે આત્મનિર્ભર ભારત પેકેજ જ્યારે લોન્ચ કર્યું હતું ને નિર્મલા સીતારામને, ત્યારે એ આત્મનિર્ભર પેકેજની અંડરમાં એક ECLGS ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ નામની એક સ્કીમ લોન્ચ કરી હતી. હવે એ સ્કીમની અંદર શું હતું, સૌથી પહેલાં આપણે એ જોઈએ કે કોવિડની પહેલાં જે પણ એમએસએમઈ સંસ્થાઓએ એ બેન્કો પાસેથી લોન લીધી હોય, ફોર એક્ઝામ્પલ આપણે એક એમએસએમઈ સંસ્થાની વાત કરીએ કે એને બેંક પાસેથી 10 કરોડ રૂપિયાની લોન લીધી છે, રાઈટ? કોવિડની પહેલાંની વાત છે, બરાબર. હવે એને જ્યારે કોવિડની પહેલાં બધું બરાબર ચાલતું હતું તો એને 5 કરોડ સુધીની તો રીપેમેન્ટ બરાબર કરી દીધું એ લોનનું, પણ જેવું કોવિડ આવ્યો તરત જ લોકડાઉન ને બધું થઈ ગયું, તો જે એમએસએમઈનો બિઝનેસ ઠપ થઈ ગયો, રાઈટ? તો હવે તેની રીપેમેન્ટ કરવાની ક્ષમતા ઓછી થઈ ગઈ. તો બાકીના 5 કરોડ, 5 કરોડ તો રીપેમેન્ટ થઈ ગયા છે, પણ બાકીના 5 કરોડ જે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ બાકી છે, તો હવે ગવર્મેન્ટે એવી એક સ્કીમ લોન્ચ કરી કે જે પણ એમએસએમઈ સંસ્થાને કોઈ એ એમએસએમઈ સંસ્થાએ 31 માર્ચ 2020ની પહેલાં કોઈ લોન લીધેલી હોય, રાઈટ, અને એ લોનનું રીપેમેન્ટ બાકી હોય, તો તે એમએસએમઈ સંસ્થાને જેટલું પણ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ બાકી છે, આપણા કેસમાં આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ કેટલું બાકી છે, 5 કરોડ, એટલે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટના 40% લોન તેને ફરીથી મળી શકશે. આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટના 40% લોન તેને ફરીથી મળી શકશે. અને આ સ્કીમ હતી ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ, બરાબર. કે જે પણ સંસ્થાઓની જે કોવિડની પહેલાં જેમને લોન લીધેલી હતી, એમને લોનની જો આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ જેટલી પણ બાકી હોય તેના 40% ફરીથી લોન મળી શકશે. અને એ 40% લોનનો ઉપયોગ તમારે લોનના રીપેમેન્ટ માટે નથી કરવાનો, એ 40% લોનનો ઉપયોગ તમારે બિઝનેસમાં કરવાનો છે. એટલા માટે ગવર્મેન્ટે એક બીજી પણ વ્યવસ્થા આપી કે તમારે એક વર્ષ સુધી તમારે કોઈ પણ લોનનું વ્યાજ ભરવાનું નથી, કોઈ પણ લોનનો ઈએમઆઈ ભરવાનું નથી. એને કહેવાય મોરિટોરિયમ. તમને યાદ હોય કે ગવર્મેન્ટે 1 વર્ષ સુધી મોરિટોરિયમ આપેલો હતો, મતલબ તમારે કોઈ પણ ઈએમઆઈ ભરવાનો નહીં, એનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થતું રહેશે. આ એક ઓપ્શનલ વસ્તુ હતી, જેને ઈએમઆઈ ભરવું હોય તે ભરી શકે, પણ જેને ન ભરવું હોય તો પણ ચાલશે, પણ તમારો ઇન્ટરેસ્ટ લાગશે. મતલબ તમારે જો 1000 રૂપિયાનો ઈએમઆઈ આવતો હોય ને, એની જગ્યાએ તમારે 1 વર્ષ પછી તમે ભરશો તો 1200 રૂપિયાનો ઈએમઆઈ આવશે. મતલબ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થતું રહેશે, રાઈટ? પણ તમારે ઈએમઆઈ ભરવાની જરૂર નથી. તમે જે આ 40% તમને જે લોન મળે છે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ, એ તમે તમારા બિઝનેસમાં નાખો, બિઝનેસ ફરીથી એસ્ટાબ્લિશ કરો, રાઈટ? તો ગવર્મેન્ટે આ એક સ્કીમ લોન્ચ કરી હતી મે 2020ની અંદર, જ્યારે 2 લાખ કરોડનો આત્મનિર્ભર ભારત અભિયાનનું જે પેકેજ લોન્ચ કર્યું હતું ને એની અંદર. ઓકે, એટલે 2 લાખ કરોડનું ઇન ધ સેન્સ કે જ્યાં સુધી 2 લાખ કરોડ નહીં થાય ને ત્યાં સુધી ગવર્મેન્ટ આ લોન આપતી રહેશે, રાઈટ? ત્યારે જ્યારે કોઈનો સેકન્ડ વેવ આવ્યો ત્યારે તે લિમિટ વધારીને કેટલી કરવામાં આવી, 3 લાખ કરોડ. પછી એને ફર્ધર વધારવામાં આવી 4.5 લાખ કરોડ. અને હવે 31/3/2022થી 31/3/2023 માટે તેની લિમિટ કરવામાં આવેલી છે 5 લાખ કરોડ. કેટલી? 5 લાખ કરોડ. ફરીથી બીજી 50,000 કરોડ વધારવામાં આવી છે, રાઈટ? તો યસ, હવે સરકાર એવું કહે છે જ્યાં સુધી 5 લાખ કરોડ સુધીની લોન અમે નહીં આપીએ, કે જ્યારથી સ્કીમ લોન્ચ કરી હતી ત્યારથી 5 લાખ કરોડ સુધીની લોન અમે નહીં આપીએ ત્યાં સુધી અમે આ લોન આપતા રહીશું, રાઈટ? તો ફરીથી એની લિમિટ વધારવામાં આવી છે. પહેલાં 4.5 લાખ કરોડ હતી, હવે 5 લાખ કરોડ કરવામાં આવી છે. અને ટાઈમ લિમિટ પણ વધારવામાં આવી છે. પહેલાં 31/3/2022 સુધી હવે હતી, હવે તે એક્સટેન્ડ કરવામાં આવી છે 31/3/2023 સુધી, બરાબર. તો આઈ થિંક તમને ખબર પડી હશે કે એક જ્યારે કે કોવિડની સિચ્યુએશન વખતે એક ગવર્મેન્ટે એક સ્કીમ લોન્ચ કરી હતી કે એમએસએમઈને જે એમએસએમઈની
ના કોવિડ પહેલાં જ્યારે લોન લીધી હોય અને રીપેમેન્ટ કરવા માટે પૈસા ના હોય તો તમને એના ઉપર પૈસા મળી શકે કેટલા? મેક્સિમમ 40%, મેક્સિમમ 40% ઓફ ધ આઉટસ્ટેન્ડિંગ. ઓકે, અને એ લોનનો તમારે યુઝ બિઝનેસમાં કરવાનો છે. તમે ઈએમઆઈ હમણાં નહીં ભરો તો ચાલશે, એના માટે એક વર્ષનું મોરેટોરિયમ પીરિયડ પણ લોન્ચ કર્યો, રાઈટ? તમારે એક વર્ષ પછી ઈએમઆઈ ભરવાના. ઓકે, અને એ વખતે 2 લાખ કરોડથી ચાલુ કરી હતી લિમિટ, અને ધીમે ધીમે 3 લાખ કરોડ કરવામાં આવી, પછી 4.5 લાખ કરોડ કરવામાં આવી, અને હવે 5 લાખ કરોડની લિમિટ કરવામાં આવી છે. ઓકે, હવે અને બીજી એક કન્ડિશન પણ એડ કરવામાં આવી છે કે જો તમારી એમએસએમઈ સંસ્થા બરાબર એ એવિએશન સેક્ટરથી બિલોંગ કરતી હોય, એવિએશન સેક્ટરથી બિલોંગ કરતી હોય, રાઈટ, ટુરિઝમ સેક્ટરથી બિલોંગ કરતી હોય અને ટ્રાવેલિંગ સેક્ટરથી બિલોંગ કરતી હોય, જે 3 સેક્ટર એ કોવિડની અંદર સૌથી વધારે ઇફેક્ટ થયા છે, જો આ 3 સેક્ટરથી તમારી એમએસએમઈ સંસ્થા બિલોંગ કરતી હોય તો તમને 40% નહીં, તમને આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટના 50% જેટલી લોન પ્રોવાઈડ કરવામાં આવશે. આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટના 50% જેટલી લોન પ્રોવાઈડ કરવામાં આવશે. અને ઓકે, જો તમારી સંસ્થા ટુરિઝમ અને ટ્રાવેલિંગ સેક્ટરથી બિલોંગ કરતી હોય તો તમને આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટના 50% અને મેક્સિમમ કેટલા? 200 કરોડ પ્રોવાઈડ કરવામાં આવશે. અને જો તમારી સંસ્થા એવિએશન સેક્ટરથી બિલોંગ કરતી હોય તો તમને આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટના 50% અને મેક્સિમમ કેટલા કરોડ પ્રોવાઈડ કરવામાં આવશે? 400 કરોડ પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ? તો આ એક ECLGS સ્કીમ જેના વિશે તમને ખબર પડી ગઈ હશે. ઓકે, અને એની ટાઈમ લિમિટ જસ્ટ હમણાં વધારવામાં આવી છે 1 વર્ષની, અને જે કોર્પસ છે 4.5 લાખ કરોડથી 5 લાખ કરોડ કરવામાં આવ્યું છે, રાઈટ? ઓકે, ચલો બીજી ન્યૂઝ તરફ આગળ વધીએ. ઓકે, હમણાં RBIએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વેઝ એન્ડ મીન્સ એડવાન્સ WMEની મર્યાદા ઘટાડીને 47,010 રૂપિયા કરી છે. ઓકે, સૌથી પહેલાં તમને આ ન્યૂઝ સમજવા માટે તમારે 3 ટર્મનો ઉપયોગ, 3 ટર્મ વિશે તમારે જોવું પડશે કે 3 ટર્મ કયા કયા. ઓકે, જો એ 3 ટર્મ છે SDF, WMA અને OD, રાઈટ? SDF, સૌથી પહેલાં આપણે વાત કરીએ SDF, સ્પેશિયલ ડ્રોઈંગ ફેસિલિટી, SDF, સ્પેશિયલ ડ્રોઈંગ ફેસિલિટી, બરાબર? ઓકે, હવે સૌથી પહેલાં આપણે એક વસ્તુ સમજી લઈએ કે કોઈપણ, જેવી રીતના કોઈપણ બેંકને, કોમર્શિયલ બેંકને પોતાના નેટ ઇન્કમમાંથી અમુક પર્સન્ટેજ RBIની અંદર ઇન્વેસ્ટ કરવાનું હોય છે, એવી રીતના દરેક સ્ટેટ ગવર્મેન્ટે પોતાની અમુક ઇન્કમમાંથી, પોતાની ઇન્કમમાંથી અમુક વસ્તુ, અમુક રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર ઇન્વેસ્ટ કરવાના હોય છે. હવે કોઈપણ વ્યક્તિ કે કોઈપણ સ્ટેટ ગવર્મેન્ટ એ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કેવી રીતે ઇન્વેસ્ટ કરી શકે? તમને ખ્યાલ હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ કે દ્વારા, સેન્ટ્રલ ગવર્મેન્ટના દ્વારા રેગ્યુલર ઇન્ટરવલ ઉપર બોન્ડ લોન્ચ કરવામાં આવે છે, ગવર્મેન્ટ રેગ્યુલેટેડ બોન્ડ, રાઈટ? રેગ્યુલર ઇન્ટરવલમાં ટ્રેઝરી બિલ લોન્ચ કરવામાં આવે છે, ટ્રેઝરી બિલ લોન્ચ કરવામાં આવે છે, અને અમુક અમુક વખત ફંડ પણ લોન્ચ કરવામાં આવે છે, જેવી રીતના પીએમ કેર ફંડ લોન્ચ કરવામાં આવ્યો હતો ને તેવી રીતના, રાઈટ? તો આ 3 વસ્તુ સેન્ટ્રલ ગવર્મેન્ટને જ્યારે પણ પૈસાની રિક્વાયરમેન્ટ હોય ત્યારે 3માંથી કોઈ પણ 1 વસ્તુ તે લોન્ચ કરશે, રાઈટ? ક્યાં તો ગવર્મેન્ટ રેગ્યુલેટેડ બોન્ડ, જેને GRB કહેવાય, GRB, ક્યાં તો ગવર્મેન્ટ રેગ્યુલેટેડ ટ્રેઝરી બિલ, ક્યાં તો ગવર્મેન્ટ રેગ્યુલેટેડ ફંડ, જેને GRF કહેવાય, GRF, રાઈટ? આ 3માંથી કોઈ પણ 1 વસ્તુ ગવર્મેન્ટ જ્યારે પણ પૈસાની રિક્વાયરમેન્ટ હશે ત્યારે તે ઇસ્યુ કરશે, અને કોઈપણ જનરલ પબ્લિક અથવા કોઈપણ સ્ટેટ ગવર્મેન્ટ તેની અંદર પૈસા ઇન્વેસ્ટ કરી શકશે, બરાબર? કોઈ એક ફિક્સ પીરિયડ માટે, ફિક્સ મેચ્યોરિટી ડેટ ઉપર તમને ફિક્સ અમાઉન્ટ, ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર મળી જશે, બરાબર? ઓકે, હવે જો ગવર્મેન્ટના પૈસાની જરૂર 1 વર્ષ કરતાં વધારે હોય તો તે બોન્ડ ઇસ્યુ કરશે, જો ગવર્મેન્ટના પૈસાની જરૂર 1 વર્ષ કરતાં ઓછા સમય માટે હોય તો તે ટ્રેઝરી બિલ ઇસ્યુ કરશે, અને જ્યારે ગવર્મેન્ટ કોઈ સ્પેસિફિક ઓકેશન, જે હમણાં કોવિડ જેવી ખતરનાક સિચ્યુએશન આવી ત્યારે ગવર્મેન્ટને લોકોનું ડોનેશનની વધારે જરૂર પડી, બરાબર, તો એવા સમયે ગવર્મેન્ટ ફંડ લોન્ચ કરશે, રાઈટ? ઓકે, તો હવે દરેક સ્ટેટ ગવર્મેન્ટ એ આ 3માંથી કોઈ પણ 1 વસ્તુમાં અથવા તો બધી જ વસ્તુમાં અમુક અમુક રૂપિયા ઇન્વેસ્ટ કરતો હોય, રાઈટ? ફોર એક્ઝામ્પલ, કોઈ એક સ્ટેટ ગવર્મેન્ટે 100 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર, એમાંથી 60 કરોડ રૂપિયા આ 2 વસ્તુમાં, ગવર્મેન્ટ રેગ્યુલેટેડ બોન્ડ અને ટ્રેઝરી બિલમાં, અને 40 કરોડ રૂપિયા ગવર્મેન્ટ રેગ્યુલેટેડ ફંડમાં ઇન્વેસ્ટ કર્યા છે, બરાબર? 100 કરોડ ટોટલ ઇન્વેસ્ટ કર્યા છે, ગવર્મેન્ટ રેગ્યુલેટેડ બોન્ડની અંદર 60 કરોડ રૂપિયા અને ગવર્મેન્ટ રેગ્યુલેટેડ ફંડની અંદર 40 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે. હવે એ સ્ટેટ ગવર્મેન્ટને
એક ખૂબ જ ખતરનાક ડિઝાસ્ટર આવી ગયો સ્ટેટની અંદર, તો અચાનક પૈસાની જરૂર પડી. તો અગર તેને 100 કરોડ સુધીની જ અમાઉન્ટ જરૂર હશે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી, અગર કોઈ સ્ટેટ ગવર્મેન્ટ જેટલા તેને ઇન્વેસ્ટ કર્યા છે, આ આપણા કેસમાં સ્ટેટ ગવર્મેન્ટે કેટલા ઇન્વેસ્ટ કર્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર 100 કરોડ રૂપિયા, અને તેને સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી 100 કરોડ રૂપિયાની જરૂર છે, તો જેટલા ઇન્વેસ્ટ કર્યા હોય તેટલા રૂપિયા સુધીની જરૂર હોય, તો એ ટાઈપની લોનને કહેવાય સ્પેશિયલ ડ્રોઈંગ ફેસિલિટી. સ્પેશિયલ ડ્રોઈંગ ફેસિલિટી, રાઈટ? ઓકે, બરાબર. હવે ઓકે, હવે આ લોન ઉપર, આ લોન કેટલા ઇન્ટરેસ્ટ રેટ ઉપર મળશે? આ લોન મળશે તમને રેપો રેટ -2% અને રેપો રેટ -1% ઇન્ટરેસ્ટ રેટ ઉપર. સૌથી પહેલાં તો રેપો રેટ કોને કહેવાય? રેપો રેટ તમને બધાને જ ખબર છે કે રેપો રેટ અત્યારે કેટલો હોય, કેટલો છે, આપણો ચાલે છે રેપો રેટ 4%. હમણાં જ આપણે મોનિટરી પોલિસી પણ ભણીશું આ નેક્સ્ટ લેક્ચરની અંદર, તો રેપો રેટ કેટલો છે? 4%. રેપો રેટ કોને કહેવાય? કે જે રેટ ઉપર આરબીઆઈ એ બેંકને પૈસા આપે તે રેટને રેપો રેટ કહેવાય. આ એક મેં સિમ્પલ અને એક અધૂરી ડેફિનેશન છે, પણ આપણે એને કમ્પ્લીટ ડેફિનેશન જ્યારે આપણે મોનેટરી પોલિસી નેક્સ્ટ લેક્ચરમાં કરીશું ત્યારે એને કમ્પ્લીટ ડેફિનેશન તર સાથે તમને હું સમજાવીશ. પણ અત્યારે તમને એટલું યાદ રાખો કે રેપો રેટ કોને કહેવાય? કે જે રેટ ઉપર આરબીઆઈ એ બેંકને પૈસા આપે તે રેટને રેપો રેટ કહેવાય. કેટલો ચાલે છે? 4%. યસ. હવે સ્પેશિયલ ડ્રોઈંગ ફેસિલિટી ઉપર ક્યારે રેપો રેટ -2% ઇન્ટરેસ્ટ રેટ લાગશે અને રેપો રેટ -1% ઇન્ટરેસ્ટ રેટ લાગશે એ ક્યારે રાખશે એ આપણે જોઈએ. કે ફોર એક્ઝામ્પલ, હવે સ્ટેટ ગવર્મેન્ટે 100 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા, એમાંથી 60 કરોડ રૂપિયા ગવર્મેન્ટ રેગ્યુલેટેડ બોન્ડ અને ટ્રેઝરી બિલમાં ઇન્વેસ્ટ કર્યા હતા, અને 40 કરોડ રૂપિયા ગવર્મેન્ટ રેગ્યુલેટેડ ફંડમાં ઇન્વેસ્ટ કર્યા હતા, રાઈટ? અગર સ્ટેટ ગવર્મેન્ટને આ જે પૈસા તેને બોન્ડ અને ટ્રેઝરી બિલમાં ઇન્વેસ્ટ કર્યા છે તેટલા જ પૈસાની લોન જોઈએ, તે જ પૈસા ઉપર લોન જોઈએ, તો એ લોન તેને કેટલા ઇન્ટરેસ્ટ રેટ ઉપર મળશે? તો રેપો રેટ -1% ઇન્ટરેસ્ટ રેટ ઉપર મળશે. અને સ્ટેટ ગવર્મેન્ટ તેને ફંડમાં જેટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, મતલબ 40 કરોડ ઉપર લોન જોઈએ, તો તેને કેટલા રેટ ઉપર ઇન્ટરેસ્ટ રેટ ઉપર પૈસા મળશે? રેપો રેટ -2% ઉપર પૈસા મળશે. સમજણ પડી? ઓકે, તો આઈ થિંક તમને સ્પેશિયલ ડ્રોઈંગ ફેસિલિટી ખબર પડી ગઈ હશે, રાઈટ? હવે વેઝ એન્ડ મીન્સ એડવાન્સ શું છે આપણે એ સમજીએ. ઓકે, આપણે હમણાં એક્ઝામ્પલમાં લીધું હતું કે સ્ટેટ ગવર્મેન્ટે કેટલા ઇન્વેસ્ટ કર્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર? 100 કરોડ રૂપિયા, બરાબર. હવે સ્ટેટ ગવર્મેન્ટે 100 કરોડ રૂપિયા જ ઇન્વેસ્ટ કર્યા છે અને એને પૈસાની જરૂર પડી 200 કરોડ રૂપિયાની. 200 કરોડ રૂપિયાની પૈસાની જરૂર પડી. ઓકે, તો હમણાં આપણે સમજ્યા તેમ કે એને 100 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે તો એને 100 કરોડ સુધીની તો સ્પેશિયલ ડ્રોઈંગ ફેસિલિટી મળી જશે 100 કરોડ સુધીની, પણ બાકીના 100 કરોડ ક્યાંથી લાવવાના? તો બાકીના 100 કરોડ સેન્ટ્રલ ગવર્મેન્ટ એ સ્ટેટ ગવર્મેન્ટને એઝ અ વેઝ એન્ડ મીન્સ એડવાન્સ, એઝ અ વેઝ એન્ડ મીન્સ એડવાન્સના તોર ઉપર આપશે, રાઈટ? બાકીના 100 કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ એ સ્ટેટ ગવર્મેન્ટને વેઝ એન્ડ મીન્સ એડવાન્સના તોર ઉપર આપશે. ઓકે, અને જો આ વેઝ એન્ડ મીન્સ એડવાન્સ, ઓકે, એ તમે 3 મહિનાની અંદર જ તમે સેન્ટ્રલ ગવર્મેન્ટને પાછું આપી દે, સ્ટેટ ગવર્મેન્ટ એ 3 મહિનાની અંદર જ સેન્ટ્રલ ગવર્મેન્ટને પાછા આપી દે, તો ઇન્ટરેસ્ટ રેટ લાગશે રેપો રેટ જેટલો. અને જો વેઝ એન્ડ મીન્સ એડવાન્સના તોર પર જેટલા પણ પૈસા લીધા એ પાછા આપવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ 3 મહિના કરતાં વધારે સમય લાગે તો રેપો રેટ +1% ઇન્ટરેસ્ટ લાગશે. હવે આ જેવી રીતના અહીંયા 100 કરોડ રૂપિયા વેઝ એન્ડ મીન્સ એડવાન્સના સ્વરૂપમાં આપીએ અને સેન્ટ્રલ ગવર્મેન્ટે સ્ટેટ ગવર્મેન્ટને, તો આવી એક લિમિટ કે મેક્સિમમ કોઈ પણ એક પર્ટિક્યુલર સ્ટેટને કેટલા રૂપિયા વેઝ એન્ડ મીન્સ એડવાન્સ તરીકે મળી શકે એ ન્યૂઝ છે આપણી કરંટ ન્યૂઝ, કે 47,010 કરોડ રૂપીઝ કોઈ પણ એક પર્ટિક્યુલર સ્ટેટને મેક્સિમમ આટલા રૂપિયા એ વેઝ એન્ડ મીન્સ એડવાન્સના સ્વરૂપે મળી શકે. હવે દરેક સ્ટેટને આટલા રૂપિયા ના મળી શકે, આ એક ક્રેડિટ સ્કોર જેવું છે કે જેમની પાસ્ટ હિસ્ટ્રી સારી, જેમને જે સ્ટેટ ગવર્મેન્ટે પાસ્ટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી પૈસા લીધા હશે અને રેગ્યુલર ટાઈમમાં પણ એમને પાછા આપેલા હશે, તેમનો ક્રેડિટ સ્કોર સારો હશે, રાઈટ? તો તેમની લિમિટ વધારે હશે, પણ જેમની લિમિટ સારામાં સારી હોય એને મેક્સિમમ કેટલા મળી શકે? 47,010 કરોડ રૂપિયા વેઝ એન્ડ મીન્સ એડવાન્સ તરીકે મળી શકે મેક્સિમમ, રાઈટ? ઓકે, તો વેઝ એન્ડ મીન્સ એડવાન્સ પણ તમને ખબર પડી હશે. ઓકે, હવે આપણે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી વિશે સમજીએ. ઓકે, ઓવરડ્રાફ્ટ ફેસિલિટીની વાત કરીએ. ઓકે, હવે આપણે એના માટે એક એક્ઝામ્પલ લઈએ કે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટેટને 1.5 લાખ કરોડ રૂપિયાની જરૂર છે. કેટલી? 1.5 લાખ કરોડ રૂપિયા, 1.5 લાખ કરોડ રૂપિયાની જરૂર છે કોઈ સ્ટેટને. ઓકે,
અને એ સ્ટેટે એ સેન્ટરની અંદર ઇન્વેસ્ટ કેટલા કર્યા છે? 30,000 કરોડ. કેટલા ઇન્વેસ્ટ કર્યા છે? 30,000 કરોડ. તો એને એસડીએફની અંદર કેટલા પૈસા મળશે? જેટલા ઇન્વેસ્ટ કર્યા હોય એટલા, 30,000 કરોડ, રાઈટ? જેટલા ઇન્વેસ્ટ કર્યા હોય એટલા એસટીએફની અંદર તેને એટલા મળી જશે. બાકી હજી રહ્યા 1,20,000 કરોડ. હવે 1,20,000 કરોડમાંથી એસટીએફની અંદર એને જેટલા ઇન્વેસ્ટ કર્યા તેટલા મળી ગયા. અને બાકી અગર એ સ્ટેટની પાસ હિસ્ટ્રી સારી હોય તો એને વેઝ એન્ડ મીન્સ એડવાન્સ તરીકે કેટલા રૂપિયા મળશે? મેક્સિમમ 47,000 કરોડ. 47,000 કરોડ જે આપણી અત્યારની લિમિટ છે, બરાબર? તો મતલબ આ ટોટલ થયા 77,000 રૂપિયા અત્યાર સુધી એને એ લોન મળી ગઈ, રાઈટ? પણ હજી એને 1,50,000 કરોડ રૂપિયાની જરૂર છે. શું સેન્ટ્રલ ગવર્મેન્ટ બહુ જ ખરાબ પરિસ્થિતિ હશે સ્ટેટ ગવર્મેન્ટની, કે એકદમ ખૂબ જ પૂર આવી ગયું, ધરતીકંપ થયો, ઘણા લોકો મરી ગયા, ઘણું બધું સમારકામ કરવાની જરૂર છે, આટલી બધી ખરાબ પરિસ્થિતિ હશે તો શું સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટના પૈસા નહીં આપે? એની વેઝ એન્ડ મીન્સ એડવાન્સ લિમિટ ખતમ થઈ ગઈ તો એના પૈસા નહીં આપે? ક્યારે પણ પૈસા આપશે? તો જ્યારે વેઝ એન્ડ મીન્સ એડવાન્સની લિમિટ ખતમ થઈ જાય અને એના ઉપર પણ પૈસાની જરૂર પડે ત્યારે એ ઓવરડ્રાફ્ટ ફેસિલિટીના તરીકે આપવામાં આવે છે. કઈ ફેસિલિટીના તરીકે? ઓવરડ્રાફ્ટ, ઓડી. ઓકે, અને હજી આપણે આ કેસમાં કેટલા પૈસા હજી આપવાના બાકી છે? તમે જો 47,000 અને 30,000 એટલે 77,000 થયા, તો હજી પણ 73,000 હજી પણ લેવાના બાકી છે. તો આ 73,000 એ સેન્ટ્રલ ગવર્મેન્ટ એ સ્ટેટ ગવર્મેન્ટને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી તરીકે આપશે, રાઈટ? અને આ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી એ વેઝ એન્ડ મીન્સ એડવાન્સની લિમિટ કેટલી છે? 47,000 કરોડ. 47,000 કરોડના 100% થાય 47,000 કરોડ. પણ આ 73,000 કરોડ એ 47,000ના 100% કરતાં વધારે થાય, તો જ્યારે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી એ વેઝ એન્ડ મીન્સ એડવાન્સના 100% કરતાં વધારે હોય ત્યારે રેપો રેટ પ્લસ 5% ઇન્ટરેસ્ટ લાગશે. અને જ્યારે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી એ વેઝ એન્ડ મીન્સ એડવાન્સના 100% સુધી હોય, મતલબ આ 73,000ની ઓડી અગર 43,000 કરોડ હોત તો મતલબ 100% કરતાં ઓછી જાત, રાઈટ? તો તમારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો લાગશે? રેપો રેટ પ્લસ 2%. ઓકે, તો આઈ થિંક તમને આ 3-3 ટર્મ વિશે ખબર પડી ગઈ હશે. અને આપણી કરંટ ન્યૂઝ તો એટલી જ હતી કે હમણાં રિસેન્ટલી કે આરબીઆઈએ જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જે ડબલ્યુએમની મર્યાદા મળે, મતલબ ડબલ્યુએમની જે લિમિટ મળે તે ઘટાડીને કેટલી કરી છે? 47,010 કરોડ, રાઈટ? જે પહેલાં હતી 51,560 કરોડ, બરાબર? તો તમારી કરંટ ન્યૂઝ તો આટલી જ છે, પણ તમને 3-3 ટર્મ વિશે ખબર હોવી જોઈએ, બરાબર ને? ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ તરફ જતાં પહેલાં એક બીજી એક વાત છે કે હા, આ જે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી છે ને એ દરેક રાજ્ય સરકારને અને કેન્દ્રશાસિત પ્રદેશોને છે ને કે સતત 14 દિવસ માટે મળી શકે, અને તમે 3 મહિનાના ગાળામાં તે મેક્સિમમ 36 દિવસ સુધી ઓવરડ્રાફ્ટ ફેસિલિટી મળી શકે છે, બરાબર? કે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી એ એક સાથે 14 દિવસ સુધી મેક્સિમમ મળી શકે, અને તમે 3 મહિનાની અંદર મેક્સિમમ 36 દિવસ સુધી ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લઈ શકો, બરાબર? ઓકે, તો આઈ થિંક તમને ખબર પડી જશે. ચલો, નેક્સ્ટ ન્યૂઝ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં આઈસીસી વુમેન ક્રિકેટ વર્લ્ડ કપ રમાયેલો હતો, અને આઈસીસી ક્રિકેટને જે વુમેન વર્લ્ડ કપ છે, બરાબર, એ કઈ જગ્યાએ રમાયેલો હતો? ન્યૂઝીલેન્ડની અંદર. અને એની અંદર ફાઇનલમાં કઈ કઈ ટીમ આવેલી હતી? ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ. અને જીત્યું કોણ? ઓસ્ટ્રેલિયા. કેટલામી વખત જીતી આ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ? 7મી વખત, રાઈટ? અત્યાર સુધી કોઈપણ ટીમ એ 7 વખત વર્લ્ડ કપ નથી જીત્યું, અને ઓસ્ટ્રેલિયા એ વુમેન વર્લ્ડ કપ એ 7 વખત જીતેલું છે. ઓકે, અને એક બીજી એમની એક એચિવમેન્ટ છે, ટોટલ 7માંથી 5 વખત એ જે વર્લ્ડ કપ જીતી છે તેમાં એક પણ મેચ હારેલું નથી, રાઈટ? અને રેકોર્ડ્સની વાત કરીએ તો જે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે એલિઝા હેલી એ વર્લ્ડ કપની સેમિફાઇનલ અને ફાઇનલમાં એ સદી ફટકારનાર ઇતિહાસની પ્રથમ ક્રિકેટર બની, વુમેન ક્રિકેટર નહીં, ક્રિકેટર બની. મતલબ ઓવરઓલ કેટેગરીની અંદર મેન અને વુમેન કે વર્લ્ડ કપના સેમિફાઇનલ અને ફાઇનલમાં બંને મેચમાં સદી ફટકારનાર એ ઇતિહાસની પ્રથમ ક્રિકેટર બની. આવું જો ઘણા બધા ક્રિકેટર સેમિફાઇનલની અંદર સદી મારતા હોય છે, ઘણા બધા ક્રિકેટર ફાઇનલની અંદર સદી મારતા હોય છે, પણ બંનેની અંદર સદી ફટકારનાર એ પહેલી ક્રિકેટર બની. ઓકે, અને એક બીજી વાત કે જે ફાઇનલની અંદર તો તેને 170 રન માર્યા, ટોટલ 170 રન માર્યા, અને અત્યાર સુધી જે એડમ ગિલક્રિસ્ટ, તમે નામ સાંભળ્યું હશે, ઓસ્ટ્રેલિયન વિકેટ કીપર હતા આપણે મેન્સ ક્રિકેટમાં, એમને શ્રીલંકાની સામે 2017માં
શ્રીલંકાની સામે સોરી 2007માં એ 149 રનની ઇનિંગ રમી હતી 2007માં ફાઇનલની અંદર, રાઈટ? અને એ રેકોર્ડ એમને તોડી નાખ્યો છે એલિઝા હેલીએ, કે આ ફાઇનલમાં તેમને 170 રન માર્યા છે, રાઈટ? તો આ એક રેકોર્ડ પણ એલિઝા હેલીના નામ પર છે, ઓકે. અને આ એલિઝા હેલીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ ઘોષિત કરવામાં આવી છે, કારણ કે તેને આખી ટુર્નામેન્ટમાં 509 રન બનાવેલા છે. અને તે વુમેન ક્રિકેટની અંદર વર્લ્ડ કપની અંદર એક જ વર્લ્ડ કપમાં 500થી વધારે રન બનાવનાર પહેલી ખેલાડી બની, એલિઝા હેલી, જે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન છે, રાઈટ? અને તમને સાંભળીને આશ્ચર્ય થશે કે આ એલિઝા હેલી જે ઓસ્ટ્રેલિયન મેન ક્રિકેટર મિચેલ સ્ટાર્ક છે ને તેમની વાઇફ છે. મિચેલ સ્ટાર્ક કે જે 2015માં જ્યારે ઓસ્ટ્રેલિયા જીત્યું ત્યારે એ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનેલા હતા, અને આ વખતે 2022માં જ્યારે વુમેન ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા જીત્યું ત્યારે એમની વાઇફ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની છે, રાઈટ? અને ખૂબ જ ગર્વની બાબત હોઈ શકે બંને કપલ્સ માટે, બરાબર ને, હે ને? અને બીજી વસ્તુ કે ટોટલ સૌથી વધારે રન બનાવવામાં તો એલિઝા હેલી વર્લ્ડ કપની અંદર સૌથી મોખરે હતા, રાઈટ? અને બોલરની વાત કરીએ તો 9 મેચમાં ટોટલ 21 વિકેટ લેવા માટે જે ઇંગ્લેન્ડની બોલર છે સોફી એકલેસ્ટોન જેમને સૌથી વધારે વિકેટ વર્લ્ડ કપમાં લીધી છે, 9 મેચમાં 21 વિકેટ, બરાબર. અને આ પોઈન્ટની મેં વાત કરી છે કે ઈડન ગિલક્રિસ્ટનો રેકોર્ડ કે જેમને 149 રન બનાવ્યા હતા શ્રીલંકાની સામે 2017ની અંદર ફાઇનલમાં, તો 2007ની અંદર ફાઇનલમાં સોરી, અને એ જ રેકોર્ડ એલિઝા હેલીએ એ 170 રન બનાવીને તોડી નાખ્યો છે ફાઇનલમાં, બરાબર. ઓકે, હવે ઇન્ડિયન રેકોર્ડ્સની વાત કરીએ તો આપણા જે ભારતની બોલર છે ઝુલન ગોસ્વામી એ વર્લ્ડ કપની અંદર ટોટલ 43 વિકેટ લેવાવાળી પહેલી બોલર બની. મતલબ અત્યાર સુધી વુમેન ક્રિકેટની અંદર એક પર્ટિક્યુલર બોલરે વર્લ્ડ કપની અંદર મેક્સિમમ 39 વિકેટ લીધેલી હતી 39 વિકેટ લીધી હતી ઓસ્ટ્રેલિયાની લીન ફુલસ્ટન્સે, રાઈટ? અને એ 39 વિકેટનો રેકોર્ડ તોડીને ઝુલન ગોસ્વામી ટોટલ 43 વિકેટ સાથે પહેલા નંબર પર છે કે જેમને વર્લ્ડ કપમાં અત્યાર સુધીની બધી જ જેટલા વર્લ્ડ કપ એમને રમેલા છે, મતલબ એક પર્ટિક્યુલર બોલરે વર્લ્ડ કપની અંદર સૌથી વધારે વિકેટ લેનાર ઝુલન ગોસ્વામી, જે આપણી ભારતની છે, બરાબર, 43 વિકેટ અત્યાર સુધી લીધી છે. અને આપણી જે કેપ્ટન છે મિતાલી રાજ, તેમને અત્યાર સુધી કોઈપણ કેપ્ટને વર્લ્ડ કપની અંદર સૌથી વધારે મેચમાં કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ તોડ્યો છે. તેમણે 24 મેચોમાં વર્લ્ડ કપની 24 મેચોમાં કેપ્ટનશીપ કરી છે ઇન્ડિયાની. અને આ ઉપરાંત કે મિતાલી રાજ એ ત્રીજી ક્રિકેટર બની છે ઓવરઓલ પુરુષ અને મહિલા સહિત કે જેમણે 6 વર્લ્ડ કપ રમેલા છે. હવે એક વર્લ્ડ કપ 4 વર્ષે આવે તો 6 વર્લ્ડ કપ, મતલબ 24 વર્ષથી તે ક્રિકેટ રમે છે. અને મિતાલી રાજ એ ત્રીજા ક્રિકેટર છે, મેન વુમેન તો પહેલાં જ છે પણ મેન અને વુમેનમાં એ તે ત્રીજા ક્રિકેટર છે, જેમાં પહેલા નંબરના મિયાદન અને બીજા નંબર સચિન તેંડુલકરે કે જેમણે 6 વર્લ્ડ કપ રમ્યા હતા, રાઈટ? ઓકે. અને આઈસીસી વિશે વાત કરીએ તો આઈસીસીના અધ્યક્ષ ગેરેક બાર્કલે, એમની સ્થાપના 1909માં કરવામાં આવી અને આઈસીસીનું મુખ્ય મથક એનું હેડક્વાર્ટર દુબઈ યુએઈમાં છે, સંયુક્ત અરબ અમીરાતમાં, રાઈટ? ઓકે, તો આઈ થિંક તમને આટલી વસ્તુ ખાલી જસ્ટ વર્લ્ડ કપ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે યાદ રાખવાની રહેશે, બરાબર. ઓકે, નેક્સ્ટ ન્યૂઝ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમની 6ઠી વર્ષગાંઠની ઉજવણી. ઓકે, સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ એકચ્યુઅલી લોન્ચ કરવામાં આવી હતી 2016ની અંદર. સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ 2016ની અંદર લોન્ચ કરવામાં આવી હતી અને કયા મિનિસ્ટ્રી દ્વારા? તો નાણાં મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, અને એની અંદર એક ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ ધ ફાઇનાન્શિયલ સર્વિસીસ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના દ્વારા આ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી 2016ની અંદર, સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ. આ સ્કીમની અંદર જે લોકો શિડ્યુલ કાસ્ટથી બિલોંગ કરતા હોય એસસી કેટેગરીમાં, શિડ્યુલ ટ્રાઇબ કેટેગરીથી બિલોંગ કરતા હોય અને વુમેન હોય, આ ત્રણ કેટેગરી એસસી એસટી અને વુમેન ઇન્ટરપ્રિનર્સ જે લોકોને પોતાનો બિઝનેસ ખોલવો હોય તે લોકોને આ સ્કીમની અંડર 10 લાખથી માંડીને 1 કરોડ સુધીની લોન મળે, રાઈટ? 10 લાખથી માંડીને 1 કરોડ સુધીની લોન મળે સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ, કે તમે તમારા પગ ઉપર ઊભા થાઓ એનું નામ જ એ છે, કે જે પણ વુમેન ઇન્ટરપ્રિનર્સ હોય, એસટી ઇન્ટરપ્રિનર્સ હોય કે એસસી ઇન્ટરપ્રિનર્સ હોય, બરાબર, તેમને 10 લાખથી 1 કરોડ સુધીની લોન એમના બિઝનેસને એસ્ટાબ્લિશ કરવા માટે આ સ્કીમની અંડરમાં મળી જાય. ઓકે, પણ આ સ્કીમની માટે એમની પાસે એલિજિબિલિટી શું છે, એલિજિબિલિટી શું હોવી જોઈએ, કે એક તો એ એસસી એસટી કેટેગરી અને વુમેન હોવા જોઈએ, એમની ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ. બીજી વસ્તુ કે આ યોજના એ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ માટે જ ઉપલબ્ધ છે,
ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ મતલબ નવા પ્રોજેક્ટ, એકદમ ફ્રેશ પ્રોજેક્ટ કે જસ્ટ તમારી પાસે લેન્ડ હોય, એ ખાલી લેન્ડ ઉપર તમે બિઝનેસ એસ્ટાબ્લિશ કર્યો હોય. બે ટાઈપના પ્રોજેક્ટ હોય, એક તો ગ્રીનફિલ્ડ અને એક બ્રાઉનફિલ્ડ. બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ મતલબ જે તમારો બિઝનેસ, જો તમે તમને તમારી પાસે બધું જ અવેલેબલ હોય, કે ફોર એક્ઝામ્પલ આપણે બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટનું નામ એક્ઝામ્પલ લઈએ તો ગવર્મેન્ટે હમણાં અદાણી ગ્રુપને એરપોર્ટ ભાડા ઉપર આપ્યા, તો આ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ છે કે અદાણી ગ્રુપને એરપોર્ટની અંદર ખાલી મોડિફિકેશન જ કરવાનું છે, બાકી એને આખું તૈયાર જ મળી ગયું છે, એ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ કહેવાય. પણ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કોને કહેવાય કે તમારે આખું તમારી જાતે ક્રિએટ કરવાનું છે. તો આ જે યોજના છે એ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે જ ઉપલબ્ધ છે, રાઈટ? અને તમારે જેના નામ પર લોન લેવાની હોય, બરાબર, એના નામ પર કે ડિફોલ્ટર એ ના હોવો જોઈએ, મતલબ એમને પાસ્ટ હિસ્ટ્રીમાં જો બેંક પાસેથી લોન લીધેલી હોય તો તેમનું અકાઉન્ટ એનપીએ ના હોવું જોઈએ, રાઈટ? એક ત્રીજી એલિબિલિટીની ક્રાઇટેરિયા છે. ચોથી વસ્તુ કે જો પાર્ટનરશિપમાં બિઝનેસ ખોલ્યો હોય તો જેમના નામ પર લોન લેવાનું હોય, રાઈટ, એમની ઓછામાં ઓછી શેર હોલ્ડિંગ કેટલી હોવી જોઈએ? 51%, બરાબર. તો આ સ્કીમે ટોટલ 6 વર્ષની અંદર કે 1,33,995 કરતાં વધુ ખાતાઓને 30,160 કરોડથી વધી લોન મંજૂર કરી છે. 30,000 કરોડ સુધી લોન અત્યાર સુધી આ સ્કીમની અંદર મંજૂર કરવામાં આવી છે, 2016થી માંડીને અત્યાર સુધી. અને અત્યારે છઠ્ઠી એનિવર્સરી સેલિબ્રેટ કરવામાં આવી છે, એટલે અત્યારે તે કરંટ ન્યૂઝમાં છે. સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની સ્કીમ છે, એ વસ્તુ યાદ રાખજો મિત્રો. અને એની એલિજિબિલિટી ખાસ કરીને યાદ રાખવાનું, અને તે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ માટે જ ઉપલબ્ધ છે, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે, બરાબર? ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી બીમસ્ટેક ગ્રુપની એક મિટિંગ થઈ, મંત્રી સ્તરીય મિનિસ્ટર લેવલની એક મિટિંગ થઈ. કઈ જગ્યાએ? શ્રીલંકાની અંદર. અને એક વર્ચ્યુઅલ મોડ પર જ થઈ, પણ શ્રીલંકાની અંદર થઈ. ઓકે, બીમસ્ટેક, બીમસ્ટેક એક ગ્રુપનું નામ છે. જેવી રીતના G20, બ્રિક્સ, G7, રાઈટ, આ બધા એક ગ્રુપના નામ છે અલગ અલગ કન્ટ્રીઝના. એવી રીતના બીમસ્ટેક પણ 7 કન્ટ્રીઓનું ગ્રુપ છે, 7 કન્ટ્રીનું ગ્રુપ છે. અને એ 7 કન્ટ્રી કઈ કઈ છે એ આપણે સમજીએ. એ 7 કન્ટ્રી છે કે જે બે ઓફ બેંગાલના આખો એરિયા બે ઓફ બેંગાલ છે, આખો એરિયા જે છે એ બે ઓફ બેંગાલ છે. અને બે ઓફ બેંગાલના જે તટ ઉપર જેટલી પણ કન્ટ્રી આવેલી છે, ઇન્ડિયા, નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, રાઈટ, આ બધી જ કન્ટ્રીઓ એ 7 કન્ટ્રીનું ગ્રુપ છે. આ બીમસ્ટેક એનું ફૂલ ફોર્મ છે કે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર ધ મલ્ટી સેક્ટોરલ એન્ડ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર ધ મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન આ બીમસ્ટેકનું ફૂલ ફોર્મ છે. અને જે બે ઓફ બેંગાલ જે છે, બંગાળની ખાડી, એની તટ ઉપર જેટલા પણ દેશ આવેલા છે, એ દેશોના મતલબ 7 દેશોનું એક ગ્રુપ છે બીમસ્ટેક. બીમસ્ટેકને લોન્ચ ક્યારે કરવામાં આવ્યું હતું? 1997ની અંદર, જ્યારે થાઈલેન્ડની અંદર એક મિટિંગ થઈ હતી. અને બીમસ્ટેકની પહેલી મિટિંગ ક્યારે થઈ હતી, કઈ જગ્યાએ થઈ હતી? થાઈલેન્ડની અંદર. તો જ્યારે થાઈલેન્ડની અંદર મિટિંગ થઈ હતી તો બેંકોક ડિક્લેરેશનની અંદર બીમસ્ટેકના ગ્રુપનું એસ્ટાબ્લિશમેન્ટ થયું. અને બીમસ્ટેક વિશે થોડીક ડિટેલમાં વાત કરીએ કે દુનિયાની અંદર જેટલી પણ પોપ્યુલેશન છે એમાંથી 22% પોપ્યુલેશન તો આ બીમસ્ટેકના જે ગ્રુપ કન્ટ્રીઝ છે તેટલામાં જ રહે છે. બીમસ્ટેકની જે ગ્રુપ કન્ટ્રીઝ છે એની કમ્બાઈન GDPની વાત કરીએ તો $2.7 ટ્રિલિયન છે. અને ત્રીજી વસ્તુ કે દુનિયાની અંદર જેટલું પણ ટ્રેડિંગ થાય છે ગુડ્સનું, એમાંથી 1/4 મતલબ 4/1 ગુડ્સ એ બે ઓફ બેંગાલમાંથી પસાર થાય છે. એટલે આ એક કોઓપરેશન ગ્રુપ છે કે જે બે ઓફ બેંગાલની જે 7 તટ ઉપર જે કન્ટ્રીઝ આવેલી છે કે એમની વચ્ચે કોઓપરેશન હોવું જોઈએ. કે હારે ઘડે કોઈ પણ જગ્યાએથી જ્યારે ટ્રેડિંગ થતું હોય તો એકબીજાની કન્ટ્રીનું અપ્રુવમેન્ટ ના લેવું પડે. તો જસ્ટ એક કોઓપરેશન માટે આ એક ગ્રુપ બનાવેલું છે કે બંગાળની ખાડીમાંથી જેટલું પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કે જેટલું પણ ટ્રેડિંગ થાય, બરાબર, તે બધાના કોઓપરેશનથી થાય, રાઈટ? ઓકે, તો 6 ફોકસ એરિયાઝ એમાં આપણે વાત કરીએ કે ટ્રેડ, ટેકનોલોજી, એનર્જી, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ એન્ડ ફિશરીઝ, આ એમના 6 ફોકસ એરિયા છે. પણ મેઇન તો છે ટ્રાન્સપોર્ટ, બરાબર ને? તો બીમસ્ટેક ગ્રુપનું એસ્ટાબ્લિશમેન્ટ 1997ની અંદર થયું, બરાબર. પહેલી મિટિંગ થઈ હતી થાઈલેન્ડની અંદર. અત્યારે બીમસ્ટેક ગ્રુપની ચેરમેનશીપ કોની પાસે છે? શ્રીલંકાની પાસે. અને કરંટ ન્યૂઝ તો એટલી જ છે કે હમણાં મિનિસ્ટર લેવલની મિટિંગ થઈ બીમસ્ટેક ગ્રુપની શ્રીલંકાની અંદર વર્ચ્યુઅલ મોડમાં. એમાં ઇન્ડિયા તરફથી કોને રિપ્રેઝેન્ટ કર્યું? તો મિનિસ્ટર લેવલમાં મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ આપણા જે S.J. Shankar છે, એમને ઇન્ડિયા તરફથી રિપ્રેઝેન્ટ કર્યું. બાકી આ બીમસ્ટેક ગ્રુપ વિશે આખી માહિતી તમને ખબર પડી ગઈ હશે, રાઈટ? તો ચલો આપણે નેક્સ્ટ ન્યૂઝ તરફ જઈએ.
આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે દેશમાં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના કરવામાં આવશે. દેશમાં 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના કરવામાં આવશે. સૌથી પહેલાં ફરીથી અહીંયા ગ્રીનફિલ્ડ નામ આવ્યું. ગ્રીનફિલ્ડ મતલબ એકદમ નવા એરપોર્ટ, કે જે કોઈ જૂના એરપોર્ટને મોડિફાઈ નથી કરવાના, એકદમ નવા એરપોર્ટ બનાવવામાં આવશે. અને એના માટેની એક પોલિસી પણ છે, ગ્રીનફિલ્ડ એરપોર્ટ પોલિસી 2008. અને આ પોલિસી કઈ સ્કીમની અંડરમાં કામ કરે છે? આ પોલિસી કામ કરે છે ઉડાન સ્કીમની અંડરમાં. ઉડાન, ઉડે દેશ કા આમ નાગરિક, બરાબર. હવે ઉડાન સ્કીમ વિશે સૌથી પહેલાં તો વાત કરીએ, અને એ વાત કરતાં પહેલાં જે 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટ એ કઈ કઈ જગ્યાએ સ્થાપવામાં આવશે તે મેં અહીંયા જણાવવામાં આવ્યું છે, અને એમાંથી કઈ જગ્યાએ ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્થાપવામાં આવશે અને કઈ જગ્યાએ ડોમેસ્ટિક એરપોર્ટ સ્થાપવામાં આવશે એ અહીંયા જણાવ્યું છે, રાઈટ. તો ટોટલ 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના કરવામાં આવશે આ વર્ષની અંદર, ઉડાન સ્કીમની અંડરમાં, ગ્રીનફિલ્ડ એરપોર્ટ પોલિસી 2008ની અંડરમાં, રાઈટ. ઓકે, હવે સૌથી પહેલાં આપણે ઉડાન સ્કીમ વિશે વાત કરીએ. તો ઉડાન સ્કીમ શું છે? ઉડાન સ્કીમ એક્ચ્યુઅલી લોન્ચ કરવામાં આવી હતી 2016ની અંદર. 2016ની અંદર ઉડાન સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ છે કે જે સામાન્ય માણસ પણ છે ને એ નાની સિટીઝમાંથી, સ્મોલ સિટીઝમાંથી એર ટ્રાવેલ કરીને બીજી સિટીમાં જઈ શકે. જે સામાન્ય માણસ છે કે જે મધ્યમ વર્ગનો માણસ કહી શકાય કે જે એર ટ્રાવેલ કરી શકે અને એમને પણ એર ફેસિલિટી એમની સિટીઝમાંથી પણ એરપોર્ટ હોય અને એર ટ્રાવેલિંગ થઈ શકે, એ આ ઉડાન સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય છે, બરાબર. કે જે અનસર્વડ એન્ડ અન્ડરસર્વડ એરિયા છે. અનસર્વડ મતલબ જ્યાં એક પણ એરપોર્ટ નથી, અને અન્ડરસર્વડ એરિયા મતલબ કે જ્યાં વધારેમાં વધારે એક જ ફ્લાઇટ જતી હોય. અન્ડરસર્વડ એરિયા મતલબ જ્યાં એરપોર્ટ હોય પણ વધારેમાં વધારે એક જ ફ્લાઇટ જતી હોય, તો તેને કહેવાય અન્ડરસર્વડ એરિયા. તો આવા અનસર્વડ એન્ડ અન્ડરસર્વડ એરિયામાં એરપોર્ટનું એસ્ટાબ્લિશમેન્ટ કરવું એ ઉડાન સ્કીમની મુખ્ય ઉદ્દેશ્ય છે. ઉડાન સ્કીમની વાત કરીએ તો એનો ટાર્ગેટ છે કે 2024 સુધીમાં ટોટલ 100 નવા એરપોર્ટ બનાવવામાં આવે આવા અનસર્વડ એન્ડ અન્ડરસર્વડ એરિયાની અંદર. અને અત્યાર સુધી એનું એચિવમેન્ટની વાત કરીએ તો અત્યાર સુધી 60 એરપોર્ટ તો બનાવી જ દીધા છે ઉડાનની અંદર. અત્યાર સુધી ઉડાનની અંદર 60 એરપોર્ટ તો બની જ ગયા છે. જો ટોટલ 60 એરપોર્ટ તો બની જ ગયા છે અને 387 નવા ફ્લાઇટ રૂટ પણ એસ્ટાબ્લિશ કરી દીધા છે. ઓકે, તો અત્યાર સુધી 2016થી અત્યાર સુધીમાં 60 એરપોર્ટ તો બની ગયા છે, 21 આ વર્ષે બનાવવાનો પ્લાનિંગ છે અને ટોટલ 100 એ 2024 સુધી બનાવવાનો પ્લાનિંગ છે ઉડાનની અંદર, રાઈટ. તો યસ, આટલી વસ્તુ તમારે સમજવાની છે. અને ઉડાનના ઘણા બધા ફેઝ છે, તમે અહીંયા જોઈ શકો છો. ઉડાન 1.0થી સ્ટાર્ટ કર્યું હતું 2016ની અંદર, ત્યારે 5 એરલાઇન્સ કંપનીઓને 70 એરપોર્ટ આપેલા હતા અને 128 ફ્લાઇટ રૂટ આપવામાં આવ્યા હતા. ઉડાન 2.0ની અંદર એ 2018માં લોન્ચ કરવામાં આવ્યું, જેમાં 73 અન્ડરસર્વડ એન્ડ અનસર્વડ એરપોર્ટની જાહેરાત કરવામાં આવી અને પ્રથમ વખત ઉડાન યોજના તબક્કા 2 હેઠળ હેલિપેડને પણ જોડવામાં આવ્યા હતા. હેલિપેડને પણ ઉડાન સ્કીમની અંદર જોડવામાં આવ્યા. અને ઉડાન 3.0ની વાત કરીએ, ઉડાન 3.0ની અંદર જે એરોડ્રોમ્સ હોય ને, જે સી પ્લેન સર્વિસનો પણ સમાવેશ કરવામાં આવ્યો, સી પ્લેન સર્વિસનો પણ સમાવેશ કરવામાં આવ્યો, રાઈટ. અને ઉત્તર પૂર્વ મતલબ નોર્થ ઈસ્ટર્ન સ્ટેટમાં સૌથી વધારે સંખ્યાબંધ રૂટને ઉડાનની અંદર દાયરામાં લાવવામાં આવ્યા. બાકી નોર્થ ઈસ્ટર્ન સ્ટેટ એ ઇન્ડિયાનો સૌથી અનડેવલપ્ડ એરિયા કહેવાય, તો ત્યાં સૌથી વધારે સંખ્યાબંધ રૂટને અહીંયા સિલેક્ટ કરવામાં આવ્યા ઉડાન સ્કીમની અંદર, ઉડાન 3.0ની અંદર. પછી ઉડાન 4.0ને 2020માં મંજૂરી મળી. ઉડાન 4.0ની વાત કરીએ તો એનો મેઇન ઉદ્દેશ્ય હતો કે જે દૂરસ્થ અને પ્રાદેશિક વિસ્તારો, ડોમેસ્ટિક વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા. ટોટલ બીજા 78 નવા રૂટને મંજૂરી આપવામાં આવી. અને ઉડાન 4.1ની અંદર, ઉડાન 4.1ની અંદર કે સી પ્લેન સેવાઓને ફરીથી અને જે આગળ આપણે કનેક્ટ કરેલા હતા એ સી પ્લેનને ટુરિસ્ટ ડેસ્ટિનેશન સાથે કનેક્ટ કરવામાં આવ્યા. કે જે મિનિસ્ટ્રી ઓફ ધ સિવિલ એવિએશન અને મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ એ બંનેને કનેક્ટ કરવામાં આવ્યા ઉડાન 4.1ની અંદર. અને ઉડાનના બીજા 2 વર્ઝન લોન્ચ કરવામાં આવ્યા, કૃષિ ઉડાન અને આંતરરાષ્ટ્રીય ઉડાન. કૃષિ ઉડાન મતલબ અત્યાર સુધી કોઈ એવું સ્પેસિફિક એરપોર્ટને ડેઝિગ્નેટ નહોતું કરેલું કે આપણે આ એરપોર્ટ પરથી કે ખેડૂતો જેટલી પણ એક્સપોર્ટ કરવાનું હશે ખેડૂતોને તે આ એરપોર્ટ પરથી કરી શકશે એવું કોઈ ડેઝિગ્નેશન અત્યાર સુધી નહોતું. એવું કોઈ ફ્લાઇટ નહોતી કે સ્પેશિયલ કે જેને આઇડેન્ટિફાઈ કરેલી હોય કે આનામાંથી આપણે એગ્રીકલ્ચર એક્સપોર્ટ કરીશું. પણ હવે કૃષિ ઉડાનની અંદર એરપોર્ટને ડેઝિગ્નેટ કરવામાં આવે કે તમે આ એરપોર્ટ પરથી એગ્રીકલ્ચર વસ્તુનું એક્સપોર્ટ કરી શકો. આંતરરાષ્ટ્રીય ઉડાન કે જે આપણે જે નોર્મલ ઉડાન સ્કીમ છે એ 2 જે નાની સિટીઝ છે એને કનેક્ટ કરવા માટેની સ્કીમ છે. આંતરરાષ્ટ્રીય ઉડાન મતલબ નાની સિટીઝમાંથી પણ હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ જાય
તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે બરાબર. તો આ 2020ની અંદર લોન્ચ કરવામાં આવે. આ આખું ઉડાન સ્કીમની અંદર આપણે બાયફર્કેશન સમજ્યા, હા ઉડાન વિશે સમજ્યા કે તે શું છે, અને તે ટોટલ આખી 10 વર્ષની એ સ્કીમ છે, 2026 સુધી ચાલશે, અને એ રિજનલ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવા માટેની એક સ્કીમ છે બરાબર. અને તો યસ, આપણી કરંટ ન્યૂઝ જસ્ટ એટલી જ છે કે હમણાં આ ઉડાન સ્કીમની અંદર બીજા 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટનું એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું, અને અત્યાર સુધી 60 એરપોર્ટ તો બનાવી દીધા છે, બીજા 21નું પ્લાનિંગ છે, ટોટલ 100 એરપોર્ટ 2024 સુધીમાં કરવાનું છે. ઓકે, તો આઈ થિંક તમને ઉડાન સ્કીમ ખબર પડી હશે. ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં ઘણા બધા રાજ્યો દ્વારા એવી ડિમાન્ડ કરવામાં આવી છે કે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવામાં આવે. સૌથી પહેલાં તો આપણે જૂની પેન્શન યોજના કઈ છે અને નવી પેન્શન યોજના કઈ છે એના વિશે આપણને ખબર હોવી જોઈએ, રાઈટ. અને આપણે બંને વચ્ચેનો ડિફરન્સ સમજીએ સૌથી પહેલાં તો, કે જૂની પેન્શન યોજના શું છે અને નવી પેન્શન યોજના શું છે બરાબર. ઓકે, હવે ઓલ્ડ પેન્શન સ્કીમ, જૂની પેન્શન યોજનાની આપણે વાત કરીએ, ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસ, કે ઘણા બધાના પેરેન્ટ્સ ગવર્મેન્ટ જોબ કરતા હોય અને જો એમની રિક્રુટમેન્ટ 2004 કરતાં પહેલાં થઈ હોય બરાબર, તો એ લોકોને હજી પણ ઓલ્ડ પેન્શન સ્કીમ, જૂની પેન્શન યોજના પ્રમાણે પૈસા પેન્શન મળશે બરાબર. તો એકચ્યુઅલી આ યોજનાની અંદર, જૂની પેન્શન યોજના જે હતી તેની અંદર, ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે રિટાયર થયા બરાબર, કે જ્યારે તમે રિટાયર થવાના હોય ત્યારે તમારો સેલેરી 50,000 રૂપિયા છે, ફોર એક્ઝામ્પલ, છેલ્લા દિવસે, જોબના છેલ્લા દિવસે તમારો સેલેરી 50,000 રૂપિયા છે બરાબર, તો તમને પેન્શન કેટલું મળશે? 50%, મતલબ 25,000 રૂપિયા બરાબર, લાઈફ લોંગ, લાઈફ ટાઈમ, જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી. આ ઓલ્ડ પેન્શન યોજનાની હું વાત કરું છું, જૂની પેન્શન યોજનાની બરાબર. 25,000 રૂપિયા તમને લાઈફ લોંગ 50% ઓફ ધ લાસ્ટ સેલેરી, રાઈટ. ઓકે ઓકે, આ તો ઠીક. અને તમારા એક્સપાયર થયા પછી તમારો જે સ્પાઉસ હોય એમને જે તમને પેન્શન મળતું હતું ને એના 50% મળશે, મતલબ કેટલા? 12,500. એમને પણ લાઈફ લોંગ મળશે. અને બીજી એક નવાઈની વાત તો એ છે કે આ જે પૈસા તમને પેન્શનના સ્વરૂપે મળે છે ને, ગવર્મેન્ટ તમારી સેલેરી, ત્યારે તમારા એમ્પ્લોય હતા ત્યારે તમારા સેલેરીમાંથી 1 પણ રૂપિયો કાપવામાં આવતો નહોતો. આ બધું જ પેન્શનનું બર્ડન એ ગવર્મેન્ટ ઉપર આવતું હતું. તો ગવર્મેન્ટે જ્યારે 2004માં જ્યારે ગણતરી કરીને ત્યારે એની પાસે પેન્શનની લાયબિલિટી બહુ બધી વધી ગઈ હતી. આખું પેન્શનનું બર્ડન ઘણું બધું ગવર્મેન્ટ પાસે જ આવતું હતું, કારણ કે ગવર્મેન્ટ કોઈ પણ ચાર્જ એમ્પ્લોય પાસે નહોતો લેતો, રાઈટ, ના તો એમ્પ્લોય પાસે, ના તો એમ્પ્લોયર પાસેથી, રાઈટ. ઓકે, અને બીજી એક વસ્તુ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે 60 વર્ષ રિટાયર થતો હોય અને ફોર એક્ઝામ્પલ એની લાઈફ 80 વર્ષ સુધી એક્સટેન્ડ થાય, રાઈટ, તો 20 વર્ષ સુધી પેન્શનનું બર્ડન ગવર્મેન્ટના માથે, એક વ્યક્તિનું 20 વર્ષ, આટલા ઘણા બધા વ્યક્તિઓનું આટલું બધું પેન્શન એ ગવર્મેન્ટના બોજ ઉપર હતું, રાઈટ. તો ગવર્મેન્ટે આ સ્કીમ 2004માં બંધ કરી દીધી અને એની જગ્યાએ એક નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી, નેશનલ પેન્શન સિસ્ટમ, NPS. આ એક ફંડ છે, જેવું EPFOમાં ફંડ છે ને એવી રીતના આ પણ એક ફંડ છે બરાબર. એની અંદર શું કરવામાં આવે કે એની અંદર તમારો કોઈ, ફોર એક્ઝામ્પલ, એક સેલેરી છે બરાબર, 50,000 સેલેરી છે તમારો બરાબર, એમાં દર મહિને તમારા સેલેરીમાંથી 10%, કેટલા ટકા? 10% આ ફંડમાં જમા કરવામાં આવે. આ NPS તમના ફંડમાં જમા કરવામાં આવે અને આ ફંડના જે ફંડ મેનેજર છે એ તમારા પૈસા એ કોઈ એક સ્કીમની અંદર ઇન્વેસ્ટ કરશે. અને એ સ્કીમ કઈ સ્કીમની અંદર ઇન્વેસ્ટ કરવું એ પણ તમને પૂછવામાં આવે. એ સેમ EPFO જેવો મિકેનિઝમ છે કે તમારા સેલેરીમાંથી દર મહિને 10% કન્ટ્રીબ્યુશન આ ફંડમાં જાય અને આ ફંડનો ફંડ મેનેજર એ કોઈ એક સ્કીમમાં ઇન્વેસ્ટ કરે. જ્યારે તમે રિટાયર થાઓ ત્યારે અહીંયા જેટલા પણ પૈસા કલેક્ટ થયા હોય એના તમે 60% પૈસા એક સાથે વિડ્રો કરી શકો અને 40% પૈસા એ તમને દર મહિને પેન્શન સ્વરૂપે મળે. ડિસએડવાન્ટેજ આ સ્કીમનો એ છે કે તમને પેન્શન ક્યાં સુધી મળશે? જ્યાં સુધી તમારા આ જગ્યા પર પૈસા હશે ત્યાં સુધી. જ્યારે આ પૈસા ખતમ થશે તમારું પેન્શન બંધ. અને બીજી વસ્તુ કે ગવર્મેન્ટ આ પેન્શન માટે એક પણ પૈસા આપતું નથી પોતાના ખિસ્સામાંથી, આ તમારા જ પૈસા તમને આપવામાં આવે છે. અને ઉપરાંત ગવર્મેન્ટને અહીંયા ઇન્કમ પણ થાય છે કે આ જે જગ્યા ફંડ મેનેજર ઇન્વેસ્ટ કરે ને એ જે ગવર્મેન્ટ રેગ્યુલેટેડ બોન્ડ હોય, ગવર્મેન્ટ રેગ્યુલેટેડ ટ્રેઝરી બિલ હોય, કોઈ ફંડ હોય, એવી જ જગ્યાએથી ઇન્વેસ્ટ કરશે, રાઈટ. તો ઉપરથી ઇન્કમ થાય છે. તો ઘણા બધા રાજ્યો અત્યારે, પંજાબે તો ઓલ્ડ પેન્શન સ્કીમ ફરીથી ચાલુ પણ કરી દીધી છે અને ઘણા બધા રાજ્યો એવી માંગ કરી રહ્યા છે કે તે ઓલ્ડ પેન્શન સ્કીમ ફરીથી પુનઃસ્થાપિત કરે સેન્ટ્રલ ગવર્મેન્ટ, રાઈટ. તો તમને જસ્ટ ડિમાન્ડ હતી, કરંટ ન્યૂઝમાં આવેલું હતું, પણ મેં બંને વિશે તમને માહિતી આપી દીધી. આઈ થિંક તમને ખબર પડી હશે. ઓકે,
આપણે નેક્સ્ટ ન્યૂઝ છે નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી NFC વિશે તમે જાણ્યું હશે, અત્યાર સુધી તમે એનું નામ સાંભળ્યું હશે. NFC શું છે? નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. અત્યારે જેટલા પણ સ્માર્ટફોન આવે છે તે નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઇનેબલ સ્માર્ટફોન આવે છે. જો તમે તમારા સ્માર્ટફોનથી એસીને ઓપરેટ કરી શકતા હો, જો તમે તમારા સ્માર્ટફોનથી ટીવીને ઓપરેટ કરી શકતા હો, જો તમે તમારા સ્માર્ટફોનથી પૈસા QR કોડ સ્કેન કરીને ટ્રાન્સફર કરી શકતા હો, મતલબ તમારો સ્માર્ટફોન નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીથી ઇનેબલ છે, રાઈટ? તો આ જ ટેકનોલોજીને યુઝ કરીને હમણાં ગૂગલ અને પાઇન લેબ આ બે સંસ્થાઓએ એક ટેપ ટુ પે ફોર UPI ટેપ ટુ પે ફોર UPI આ એક ફીચર લોન્ચ કર્યું છે. આ શું છે કે અત્યાર સુધી તમે શું કે જ્યારે પણ પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસનો અંદર તમારે પૈસા ટ્રાન્સફર કરવા હોય અને તો તમે શું કરો કે કાં તો કાર્ડ સ્વાઇપ કરો અથવા તમે જો ગૂગલ પેથી કે કોઈપણ એપ્લિકેશનથી તમે પૈસા ટ્રાન્સફર કરો તો તમે QR કોડ સ્કેન કરશો, રાઈટ? તો હા, પણ હવે આ ફીચર આવ્યા પછી તમારે શું કરવાનું કે જો તમારી પાસે ગૂગલ પે હોય, મતલબ જો એક GPay છે અને પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસ એટલે તમને ખબર હશે કે જે પેટ્રોલ પંપની અંદર તમે જાઓ ત્યારે તમે જે એમાં કાર્ડ સ્વાઇપ કરો છો અને પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસ છે, અને એ પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસ એ પાઇન લેબ દ્વારા સ્પોન્સર કરેલું હોય, તો તમારે અગર એની અંદર પૈસા ટ્રાન્સફર કરવા હોય તો તમે તમારો ફોન જસ્ટ એ પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસ ઉપર જસ્ટ ટેપ કરવાનો અને તમારા પૈસા ટ્રાન્સફર થઈ જશે. પણ એના માટે રિક્વાયરમેન્ટ શું છે કે તમારી પાસે તમારા ફોનના ગૂગલ પે હોવા જોઈએ, જે પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસમાં તમારા પૈસા ટ્રાન્સફર કરવાના છે એ પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસ એ પાઇન લેબ દ્વારા સ્પોન્સર હોવું જોઈએ, કારણ કે પાર્ટનરશિપ ગૂગલ અને પાઇન લેબે કરી છે. તો એ બંને સંસ્થા એમણે ભેગા મળીને નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો યુઝ કરીને ટેપ ટુ પે ફોર ધ UPI લોન્ચ કર્યું છે, કે તમે ફોનને જસ્ટ ટેપ કરીને પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસ પર ટેપ કરીને તમે પૈસા ટ્રાન્સફર કરી શકો, રાઈટ? તો નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી અને વાઈફાઈ વચ્ચે ડિફરન્સ શું છે કે નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે ને એ જસ્ટ થોડા સેન્ટીમીટરની દૂરી જ્યાં ઉપકરણો હોય ને એને જ ઓપરેટ કરવા માટે કામમાં આવશે, કે બે એવી ડિવાઇસો વચ્ચે કોમ્યુનિકેશન થશે કે જેમની વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય. જ્યારે વાઈફાઈમાં શું હોય કે કોમ્યુનિકેશન વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય ને બે કોમ્યુનિકેશન વચ્ચેનું ડિસ્ટન્સ એ ઘણું વધારે હોય, રાઈટ? નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એ વાઈફાઈ કરતાં સિક્યોર છે, કારણ કે એનો એરિયા ઓફ વર્ક બહુ જ નાનો છે એટલે ફ્રોડ થવાની શક્યતા ઘણી ઓછી છે, રાઈટ? વાઈફાઈ કરતાં નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઘણી સિક્યોર છે, બરાબર ને? તો જે તમારે ડેબિટ કાર્ડની અંદર જે વાઈફાઈ વાળું ડેબિટ કાર્ડ હોય છે ને એમાં પણ નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી હોય છે, એમાં પણ તમે ટેપ કરીને પૈસા ટ્રાન્સફર કરી શકો પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસની ઉપર, રાઈટ? તો આ ટેકનોલોજી યુઝ કરીને હમણાં ગૂગલ અને પાઇન લેબે એ ટેપ ટુ પે ફોર ધ UPI લોન્ચ કર્યું. આઈ થિંક તમને ખબર પડી હશે કે આપણે નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી એક સ્કીમનું નામ તમે સાંભળ્યું હશે, મનરેગા. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. આ એક એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ છે, એક સ્કીમ છે કે જ્યાં તમને ગેરંટી આપવામાં આવે છે કે તમને એમ્પ્લોયમેન્ટ મળશે, રાઈટ? અને મનરેગા એકચ્યુઅલી લોન્ચ કરવામાં આવી હતી 2021ની અંદર, રાઈટ? અને એક એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ છે કે તમને 100 દિવસની ગેરંટીડ જોબ મળશે જો તમે એલિજિબલ હોય, તમે એક એડલ્ટ હો જે પુઅર ફેમિલીથી બિલોંગ કરે છે, બરાબર? અને જો તમે આ સ્કીમની અંદર એલિજિબલ હો તો તમને 100 દિવસની ગેરંટીડ જોબ મળશે. બીજી એક વસ્તુ, આ સ્કીમના મેઇન ફીચર્સ એ છે કે જો તમે આની અંદર એનરોલમેન્ટ કરો, રાઈટ, અને તમારી પાસે તમે માંગ કરો કે મને જોબ નથી, તો તમને 15 દિવસની અંદર જોબ મળી જાય. અને જો જોબ ન મળે તો તમે અનએમ્પ્લોયડ હોવા છતાં પણ તમને એની અંદર તમને અનએમ્પ્લોયડ હોવા છતાં પણ સેલેરી મળશે 100 દિવસ સુધી. બીજી વસ્તુ કે જેટલા પણ વર્કર્સ આની અંદર એનરોલ થાય છે એને જે કામ સોંપવામાં આવે છે એ સેન્ટર લેવલ પર નથી સોંપવામાં આવતું, સેન્ટર દ્વારા નથી સોંપવામાં આવતું, કે જે તે ગામના જે વર્કર હોય તે ગામની ગ્રામ પંચાયત દ્વારા જ આ વર્કરોને કામ સોંપવામાં આવે છે, બરાબર? એટલે એક પૂરું ડિસેન્ટ્રલાઇઝ સ્કીમ છે, રાઈટ? તો આ પણ એક સારી બાબત છે કે સેન્ટર દ્વારા નથી કામ સોંપવામાં આવતું, જે ગામના ગ્રામ પંચાયત દ્વારા તેમને કામ સોંપવામાં આવે છે, રાઈટ? તો મનરેગા સ્કીમ
આ એક એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમની અંદર અત્યાર સુધી જે વેજ મળે છે ને એ દરેક સ્ટેટ દ્વારા અલગ અલગ પ્રોવાઈડ કરવામાં આવે છે, પણ એક મિનિમમ વેજ એક્ટ 2008ની અંદરમાં તે વેજ પ્રોવાઈડ કરવામાં આવે છે. કયા? મિનિમમ વેજ એક્ટ 2008. અને અનુલક્ષીને અત્યાર સુધી મનરેગાની અંદર જે કામ કરે છે તે વર્કરોને વેજ આપવામાં આવે છે, ડેલી વેતન આપવામાં આવે છે, અને દરેક સ્ટેટ દ્વારા તે અલગ અલગ અમાઉન્ટ હોય છે, પણ મિનિમમ વેજ તો હોય છે, રાઈટ? તો અત્યારે ટોટલ 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે આપણે ઇન્ડિયાની અંદર, એમાંથી 31 રાજ્યો દ્વારા આ મનરેગાની હેઠળ જેટલા પણ લોકો કામ કરે છે એમનું સેલેરી ઇન્ક્રીમેન્ટ કરવામાં આવ્યું, અને 31 રાજ્યમાં સૌથી વધારે ઇન્ક્રીમેન્ટ કર્યું ગોવાએ 7.14%, અને સૌથી ઓછું ઇન્ક્રીમેન્ટ કર્યું મેઘાલયે 1.77%. અને જે 3 રાજ્યો દ્વારા ઇન્ક્રીમેન્ટ નથી કરવામાં આવ્યું એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા. આ 3 રાજ્યોના વેતન દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, રાઈટ? તો મનરેગા હેઠળ હમણાં વેતન દર સુધારવામાં આવ્યો છે, એ કરંટ ન્યૂઝ છે. મનરેગા વિશે મેં તમને સમજાવી દીધું કે 100 દિવસનો એક ગેરંટીડ જોબ એક સ્કીમ છે કે જેની અંદર તમને 15 દિવસની અંદર તમને જોબ આપવામાં આવે, અને જો ના મળે તો પણ 100 દિવસનો પગાર ચૂકવવામાં આવે. મિનિમમ વેજ એક્ટ 2008 અંડરમાં પગાર આપવામાં આવે, દરેક સ્ટેટ દ્વારા અલગ અલગ પગાર આપવામાં આવે, પણ અત્યારે રિવાઇઝમેન્ટ કરવામાં આવ્યું છે, ઇન્ક્રીમેન્ટ આપવામાં આવ્યું છે. 34માંથી 31 રાજ્યો દ્વારા ઇન્ક્રીમેન્ટ કરવામાં આવ્યું છે, 3 રાજ્યોએ કયાએ નથી આપ્યું ઇન્ક્રીમેન્ટ એ પણ તમારે યાદ રાખવાનું છે, રાઈટ? તો યસ. અને બીજી એક વસ્તુ કે તમને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિશે થોડુંક જો નોલેજ હોય તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે પેરિસ એગ્રીમેન્ટ જ્યારે 2017માં થયો હતો ત્યારે દુનિયાના દેશો દ્વારા 17 એવા ડેવલપમેન્ટ ગોલ ડિસાઇડ કરવામાં આવ્યા છે કે જે આપણે 2030 સુધીમાં એચિવ કરવાના છે, બરાબર? તો એ 17 ગોલમાંથી અહીંયા તમે જુઓ કે ટોટલ 8 ગોલ તમે જો મનરેગા સ્કીમને બરાબર ઇમ્પ્લિમેન્ટ કરો તો તમે 8 ગોલ્સની અંદર એ કન્ટ્રીબ્યુટ કરી શકો સારી રીતે. કે નો પોવર્ટી, કે જો બધાને જોબ મળી રહે તો કોઈ પુઅર નહીં રહે, જો બધાને જોબ મળી રહે તો કોઈ ભૂખ્યું નહીં મરે, જો બધાને જોબ મળી રહે તો બધાની હેલ્થ એન્ડ વેલબિંગ પણ જળવાઈ રહેશે, જો બધાને જોબ મળી રહે તો તેમના સંતાનો પણ સારું ભણી શકશે, તો ક્વોલિટી એજ્યુકેશન મળી શકશે, જો બધાને જોબ મળી રહે તો જેન્ડર ઇક્વાલિટી. હવે આ મનરેગાની અંદર એક બીજું પ્રાવધાન પણ છે, કેટલા પણ લોકોને જોબ મળે તેમાંથી વન થર્ડ એ સ્ત્રી હોવા જોઈએ, જેટલા પણ લોકોને જોબ મળે તેમાંથી 1/3 એ સ્ત્રી હોવી જોઈએ, રાઈટ? અને બીજી એક વસ્તુ કે તમે બરાબર ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમારે ઇકોનોમિક ગ્રોથ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપમેન્ટ થશે, રાઈટ? અને ઇનઇક્વાલિટી પણ ઘટશે કે જે ઊંચો નીચોનો ભેદભાવ નહીં રહે, કારણ કે બધા પાસે કામ હશે, રાઈટ? તો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ અદા કરે છે આ મનરેગા સ્કીમ. અને એ મનરેગા સ્કીમની અંદર સેલેરી ઇન્ક્રીમેન્ટ કરવામાં આવ્યું છે 2022-23 માટે અલગ અલગ રાજ્યો દ્વારા, એ તમારે ધ્યાનમાં રાખવા જેવું છે. ઓકે, નેક્સ્ટ ન્યૂઝ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી રાજ્ય ઉર્જા અને આબોહવા સૂચકાંક કે સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સ સીકી એક ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે. કઈ સંસ્થા દ્વારા? નીતિ આયોગ દ્વારા. આ એક પહેલો ઇન્ડેક્સ છે કે જેનો ઉદ્દેશ્ય આબોહવા મતલબ ક્લાઇમેટ ચેન્જ અને ઉર્જા ક્ષેત્રે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એ કેવી રીતના પરફોર્મ કરે છે, એમનું કામ કેવું છે, કે જેમનું આકલન કરવાનું છે. આ ઇન્ડેક્સનો મેઇન ઉદ્દેશ્ય છે કે ક્લાઇમેટ અને એનર્જી સેક્ટરની અંદર એ દરેક રાજ્ય અને દરેક કેન્દ્રશાસિત પ્રદેશ એ કેવું પરફોર્મન્સ કરે છે, એમના કેવા કેવા ઇનિશિયેટિવ્સ છે એ પ્રમાણે એને રેન્કિંગ આપવામાં આવે છે. તો આ રેન્કિંગ આ સ્ટેટ એનર્જી ક્લાઇમેટ ઇન્ડેક્સ એ કોણ લોન્ચ કરે છે દર વર્ષે? નીતિ આયોગ, રાઈટ? નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવે છે. ઓકે, નીતિ આયોગ દ્વારા ટોટલ 6 પિરામીટર ને કન્સિડર કરવામાં આવે છે આ રેન્કિંગ માટે. 6 પરિમાણો ઉપર ધ્યાન દેવામાં આવે છે કે કોઈપણ રાજ્ય એ તેમને જો ડિસ્ટ્રિબ્યુશન પાવર કંપનીઓ છે જે ડિસ્કોમ છે એમનું પ્રદર્શન કેવું છે, કે એમનું એફિશન્સી કેવી છે પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરવાની, રાઈટ? પછી જે પણ રાજ્યો કોઈપણ ઉર્જા જે પ્રોડ્યુસ કરે છે તે ઉર્જાની વિશ્વસનીયતા કેટલી રિલાયબલ છે, તે ઉર્જા કેટલી સ્વચ્છ છે, રાઈટ? મતલબ કેટલી ઉર્જા રિન્યુએબલ એનર્જીથી પ્રોડ્યુસ કરવામાં આવે છે, ઓકે? અને કેટલી ઉર્જા એવી પ્રોડ્યુસ કરવામાં આવે છે જે પર્યાવરણની સ્થિરતામાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, અને કયા કયા રાજ્યો એ નવા નવા ઇનિશિયેટિવ્સ લેતા રહે છે આ એનર્જી સેક્ટર અને ક્લાઇમેટ ચેન્જ સેક્ટરની અંદર, રાઈટ? તો આ 6 પેરામીટરની ઉપર
એ આખો આ સેકીનો રિપોર્ટ લોન્ચ કરવામાં આવે છે અને રાજ્યોને અને કેન્દ્રશાસિત પ્રદેશોને રેન્કિંગ આપવામાં આવે છે. ટોટલ ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે રાજ્યોનું, કે ફ્રન્ટ રનર, એચિવર અને એસ્પિરન્ટ. આ તમને તમારી જોડે લિંક કરીએ કે અત્યારે તમે જોબ જોબની તૈયારી કરી રહ્યા છો તો એ તમે એસ્પિરન્ટ છો, જ્યારે તમે એક્ઝામ ક્રેક કરી લેશો તમે એચિવર બનશો, જ્યારે તમારું પ્રમોશન થશે ત્યારે તમે ફ્રન્ટ રનર બનશો. એવી જ રીતના સેકીના રિપોર્ટમાં પણ સેમ છે કે ફ્રન્ટ રનર કોણ છે, ટોચના પરફોર્મન્સ કોણ છે, તો ગુજરાત, કેરળ અને પંજાબ, રાઈટ. અને નાના રાજ્યમાં ટોચના પરફોર્મન્સની વાત કરીએ તો ગોવા, ત્રિપુરા અને મણિપુર છે. અને જે રાજ્યોનું અસંતોષકારક પ્રદર્શન છે, મતલબ જે એસ્પિરન્ટ કેટેગરીમાં છે, એ ત્રણ રાજ્યો છે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઝારખંડ, રાઈટ. તો આ સેકીનો રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો, ઓકે, કયા કયા ટોપ પરફોર્મન્સ છે, કયા કયા રાજ્યોનું અસંતોષકારક પ્રદર્શન છે અને કયા કયા છ પેરામીટર્સ ધ્યાનમાં રાખવામાં આવે છે, એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. હવે આ રિપોર્ટ લોન્ચ કરવાની જરૂરિયાત શું છે, કે ભારત છે ને અલગ અલગ સંસાધનોથી સમૃદ્ધ અને વૈવિધ્યસભર દેશ છે, બરાબર, ઓકે. પણ આપણે આ સંસાધનોનો સારી રીતે ઉપયોગ કરી શકીએ, દરેક રાજ્યો, દરેક કેન્દ્રશાસિત પ્રદેશ એ તેમના સોર્સનો સારી રીતે ઉપયોગ કરી શકે, એટલા માટે આ રેન્કિંગ લોન્ચ કરવામાં આવે છે. તેમની વચ્ચે કોમ્પિટિશનની ભાવના પેદા કરવામાં આવે છે આ રેન્કિંગ લોન્ચ કરીને, ઓકે. તો આ રેન્કિંગ લોન્ચ કરવાની જરૂરિયાત મુખ્યત્વે તે છે કે આપણે આપણા સોર્સનો સારી રીતે ઉપયોગ કરીએ, રાઈટ. અને બીજી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનની વાત કરીએ કે અમારે રિસન્ટલી એક મીટિંગ થઈ હતી પર્યાવરણને લક્ષીને, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 26 ગ્લાસ્કોની અંદર. તેમ ઇન્ડિયા દ્વારા 5 ટાર્ગેટ સેટ કરવામાં આવે છે, જેને પંચામૃત કહેવામાં આવે છે. કે સૌથી પહેલું ટાર્ગેટ છે કે ભારતે 2023 સુધીમાં કે તેની બિન અશ્મિભૂત સ્થાપિત વીજળી ક્ષમતા 500 GW સુધી પહોંચી જશે. કેટલી? 500 GW સુધી. અને 2030 સુધીમાં જ તે રિન્યુએબલ એનર્જીથી 50% અત્યારે જેટલીમાં વીજળી પેદા કરીએ છીએ એમાંથી 50% વીજળી આપણે રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરીશું 2030 સુધીમાં. ત્રીજું કે ભારત હવેથી 2030 સુધી કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં 1 અબજ ટનનો ઘટાડો કરશે. જેટલું પણ આપણે કાર્બન એમિશન અત્યારે કરી રહ્યા છીએ 2030 સુધીમાં આપણે ટોટલ 1 અબજ ટનનો ઘટાડો કરીશું. 2030 સુધીમાં કાર્બન ઇન્ટેન્સિટી આપણા વાતાવરણની અંદર 45% કરતાં ઓછી થઈ જશે. અને 2070 સુધીમાં આ સૌથી ઇમ્પોર્ટન્ટ ગોલ છે કે ભારત નેટ શૂન્ય લક્ષ્ય હાંસલ કરશે. નેટ શૂન્ય મતલબ જેટલું આપણે કાર્બન એમિશન પ્રોડ્યુસ કરીએ છીએ એટલું જ આપણે રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરીશું, એટલે ઓવરઓલ નેટ ઇફેક્ટ 0 થઈ જશે. અને આ ક્યાં સુધીમાં? 2070 સુધીમાં. તો આ 5 ગોલ પણ તમારે યાદ રાખવાના છે કે એમનું ટાર્ગેટ યર કયું છે એ પણ તમારે યાદ રાખવાના છે, બરાબર. તો આઈ થિંક તમને ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે સ્વનિધિ છે સમૃદ્ધિ યોજના. સ્વનિધિ સમૃદ્ધિ યોજના, આ ન્યૂઝ સમજતા પહેલાં સૌથી પહેલાં આપણે વાત કરીએ સ્વનિધિ યોજનાની. પીએમ સ્વનિધિ યોજના શું છે? પીએમ સ્વનિધિ યોજના એનું ફૂલ ફોર્મ છે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. સ્ટ્રીટ વેન્ડર્સ મતલબ જે લોકો જે આપણા રસ્તા ઉપરની પાણીપુરી ને બધી ભાજીપાઉની લારી ને બધું હોય એ લોકો સ્ટ્રીટ વેન્ડર કહેવાય, રાઈટ. હવે જ્યારે કોવિડની સિચ્યુએશન આવી, લોકડાઉન થઈ ગયું, ત્યારે એ લોકોનો ધંધો પણ બંધ થઈ ગયો હતો. હવે એમની તો ઇન્કમનો સોર્સ એ જ હોય, રાઈટ. એ લોકો દિવસનું કમે ને દિવસનું ખાય, રાઈટ. તો એ લોકોનું ઇન્કમ બંધ થઈ ગઈ, તો ગવર્મેન્ટે એમના માટે એક સ્પેશિયલ સ્કીમ લોન્ચ કરી હતી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. એ સ્કીમની અંડરમાં ગવર્મેન્ટ દ્વારા એ દસ હજાર રૂપિયાની એક લોન આપવામાં આવતી હતી, 10,000 રૂપિયાની એક વર્ષ માટેની લોન, રાઈટ. અને જો એ લોનનું રીપેમેન્ટ એ લોકો એક બરાબર ટાઈમ પર કરે તો જેટલા પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર લોન આપવામાં આવી હોય, ફોર એક્ઝામ્પલ 10% રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર લોન આપવામાં આવી હોય એમાં 7% ઇન્ટરેસ્ટ સબમિશન મળે, મતલબ એમને લોન પર ઇન્ટરેસ્ટ કેટલું ચૂકવવાનું થયું? 3%, રાઈટ. જો લોનનું રીપેમેન્ટ બરાબર કરવામાં આવે એક વર્ષ દરમિયાન તો જેટલા પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર અમને લોન મળી હોય એમાં 7% તો એમને વ્યાજ માફી મળે, મતલબ 3% જ તમારે એનું વ્યાજ ભરવાનું, ફોર એક્ઝામ્પલ, બરાબર ને, ઓકે. અને જો 1200 રૂપિયા કેશબેક મળે, ક્યારે? કે જ્યારે તમે લોનનું રીપેમેન્ટ કેશલેસ મેનરમાં કરો, ત્યારે. ઓનલાઈન તમે લોનનું રીપેમેન્ટ કરો તો તમને 1200 રૂપિયા કેશબેક મળે, બરાબર. તો જો સ્કીમ શું હતી કે જે પણ સ્ટ્રીટ વેન્ડર્સ હોય તેમને 10,000 રૂપિયા સુધીની લોન એક વર્ષ માટે મળે, અને જો તે લોનનું રીપેમેન્ટ બરાબર કરે તો તેમને 7% સુધીનું વ્યાજમાં માફી મળે, એટલે જેટલી પણ વ્યાજનો દર હોય એમાંથી 7% માઇનસ થઈ જાય, એટલે એટલો, ફોર એક્ઝામ્પલ 10% વ્યાજનો દર હોય તો 3% જ ભરવા પડે, ઓકે. અને જો તમે લોનનું રીપેમેન્ટ એ કેશલેસ મેનરમાં કરો, નેટ બેન્કિંગથી કરો, તો તમને 1200 રૂપિયા વધારે કેશબેક મળે,
બરાબર. તો આ એક સ્કીમ લોન્ચ કરવામાં આવી છે સરકાર દ્વારા, અને સરકાર દ્વારા જ્યારે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી ને તો એના કારણે 60 લાખ સ્ટ્રીટ વેન્ડર્સનો ડેટાબેઝ એ સરકાર પાસે જમા થઈ ગયો. બાકી સ્ટ્રીટ વેન્ડર્સ એટલે એક અનઓર્ગેનાઇઝ સેક્ટર કહેવાય, જેનો સરકાર પાસે કોઈ ડેટા ના હોય. પણ આ સ્કીમના કારણે સરકાર પાસે ટોટલ 60 લાખ સ્ટ્રીટ વેન્ડર્સનો ડેટા એક કલેક્ટ થઈ ગયો. તો સરકારે પછી શું કર્યું કે આ સ્કીમની જોડે એક બીજી સ્કીમ કનેક્ટ કરી દીધી, અને એ સ્કીમનું નામ આપ્યું સ્વનિધિથી સમૃદ્ધિ યોજના. સ્વનિધિથી સમૃદ્ધિ યોજના એ સ્કીમ શું છે કે આ જેટલા પણ 60 લાખ સ્ટ્રીટ વેન્ડર્સ છે એ બાકીની જેટલી પણ સ્કીમ છે જે બિલો ધ પુઅર લાઇન માટે છે. કઈ કઈ સ્કીમની વાત કરીએ તો કે પીએમ સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી શ્રમ યોગી મંધન યોજના, રાઈટ, પછી બિલ્ડિંગ એન્ડ અન્ય બાંધકામ કામદારો હેઠળ નોંધણી, રાઈટ, અને ખાદ્ય સુરક્ષા કાયદો. આ મતલબ જેટલી પણ બિલો ધ પુઅર લાઇન સ્કીમ છે એની અંદર આ સ્ટ્રીટ વેન્ડર્સનું બાય ડિફોલ્ટ એનરોલમેન્ટ થઈ જશે. એમને કોઈ પણ સ્કીમની અંદર એનરોલમેન્ટ કરવાની જરૂર નથી. કે આ 60 લાખ સ્ટ્રીટ વેન્ડર્સ કે જે સ્વનિધિ સ્કીમની અંદરમાં એનરોલ હતા એ લોકોને બાય ડિફોલ્ટ બાકી જેટલી પણ બિલો ધ પુઅર લાઇન માટેની સ્કીમ છે, માતૃવંદના યોજના અને જેટલી પણ સ્કીમ છે એની અંદર બાય ડિફોલ્ટ એમને લાભ મળતા થઈ જશે. તો આ હતી સ્વનિધિ છે સમૃદ્ધિ યોજના, બરાબર. તો ગવર્મેન્ટે હમણાં રિસન્ટલી એને લોન્ચ કરી છે, અને એને ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે આખા ઇન્ડિયાની અંદર આ સ્કીમનું? ક્વોલિટી કાઉન્સિલ ઓફ ધ ઇન્ડિયા. અને આ સ્કીમ પણ, સ્વનિધિ સ્કીમ પણ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સની, આવાસ અને શહેરી બાબતના મંત્રાલયની હતી, અને સ્વનિધિ છે સમૃદ્ધિ યોજના પણ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની અંડરમાં કામ કરે છે. તો આઈ થિંક તમને ખબર પડી હશે, બરાબર. ઓકે, નેક્સ્ટ ન્યૂઝ તરફ જઈએ આપણે આગળ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હવે એટીએમ પર તમે કેશલેસ અથવા કાર્ડલેસ રોકડ પણ ઉપાડ કરી શકશો. અત્યાર સુધી આ ફીચર અવેલેબલ હતું પણ કોઈ અમુક પર્ટિક્યુલર બેંક દ્વારા અમુક પર્ટિક્યુલર એટીએમ પર જ ઉપલબ્ધ હતું. પણ હવે આરબીઆઈએ આખા દેશની અંદર દરેક એટીએમની ઉપરથી તમે યુપીઆઈ દ્વારા, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ દ્વારા તમે કાર્ડલેસ કેશ વિડ્રો કરી શકશો તેની ઘોષણા કરી દીધી છે, રાઈટ. કે તમે કોઈપણ એટીએમ ઉપર, ઇન્ડિયાના કોઈપણ એટીએમ ઉપર તમે યુપીઆઈ દ્વારા કાર્ડલેસ પૈસાનો વિડ્રો કરી શકશો એવી આરબીઆઈ દ્વારા ઘોષણા કરી દેવામાં આવી છે. એક જસ્ટ નોલેજ પર્પઝ માટે, બાકી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. પણ એક ઇન્ફોર્મેશન હતી કે આરબીઆઈ દ્વારા ઘોષણા કરી દેવામાં આવી છે કે આખા ઇન્ડિયાની અંદર હવે કોઈપણ એટીએમ ઉપરથી તમે યુપીઆઈનો ઉપયોગ કરીને એટીએમ ઉપરથી પૈસા કાર્ડલેસ મેનરની અંદર તમે ઉપાડ કરી શકશો. હવે આ કાર્ડલેસ મેનરથી ઉપાડ કરવાનો મેઇન પર્પઝ છે કે જે અત્યાર સુધી જે કાર્ડ ક્લોનિંગ અથવા કાર્ડ સ્કીમિંગ થતું હતું ને, એ બંને શું છે? કાર્ડ સ્કીમિંગ અથવા કાર્ડ ક્લોનિંગ શું છે કે તમે એટીએમની અંદર જ્યારે કાર્ડ સ્વાઇપ કરવા માટે જ્યારે કાર્ડ અંદર નાખો ને ત્યારે કાર્ડ હેકર્સ દ્વારા શું કરવામાં આવ્યું, ઉપર ચીપ રાખવામાં આવેલી હોય જે ચીપમાંથી એ તમારા કાર્ડને કોપી કરે, તમારા કાર્ડની ડિટેલને કોપી કરીને એક ડુપ્લિકેટ કાર્ડ બનાવીને પછી તેનો યુઝ કરે, રાઈટ. તો આ કહેવાય કાર્ડ સ્કીમિંગ અથવા કાર્ડ ક્લોનિંગ. તો જો તમે કાર્ડલેસ મેનરમાં જ તમે પૈસા ઉપાડો તો તમે આ જે તમારી ફ્રોડ થવાની શક્યતા છે એ ઘટી જશે, રાઈટ. તો આનો એક એડવાન્ટેજ છે, બરાબર. બાકી આ ન્યૂઝ તમારા એક નોલેજ પર્પઝ માટે જ, કે એક ઇન્ફોર્મેશન છે આરબીઆઈ દ્વારા કે હવે ઇન્ડિયાના કોઈપણ એટીએમ ઉપરથી તમે કાર્ડલેસ મેનરની અંદર તમે યુપીઆઈ માધ્યમથી પૈસા વિડ્રો કરી શકશો એટીએમથી, રાઈટ. ઓકે, ચાલો નેક્સ્ટ ન્યૂઝ તરફ જઈએ. કે નેક્સ્ટ ન્યૂઝ છે આપણી કે મધ્યાહન ભોજન યોજના, મિડ ડે મીલ સ્કીમ. મિડ ડે મીલ સ્કીમ વિશે તમને બધાને જ ખબર હશે કે અલગ અલગ ગવર્મેન્ટ સ્કૂલની અંદર અલગ અલગ રાજ્યોમાં મિડ ડે મીલ સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે. કે જેમાં લંચ તો આપવામાં આવે જ છે, બ્રેકફાસ્ટનો નાસ્તો પણ આપવામાં આવે છે, અને સાથે સાથે ઘણા બધા રાજ્યો દ્વારા, અમુક રાજ્યો દ્વારા દૂધ આપવામાં આવે, અમુક રાજ્યો દ્વારા કઠોળ આપવામાં આવે, એ અલગ અલગ રાજ્યો દ્વારા અલગ અલગ વસ્તુઓ આપવામાં આવતી હોય છે. પણ પહેલી વખત આ મિડ ડે મીલ સ્કીમ, મધ્યાહન ભોજન યોજનાની અંદર કર્ણાટક ગવર્મેન્ટ દ્વારા ઈંડા આપવામાં આવશે. મિડ ડે મીલ સ્કીમના અંદર ઈંડા અત્યાર સુધી કોઈ પણ રાજ્ય દ્વારા આપવામાં નહોતા આવતા, કર્ણાટક એ પહેલી વખત એક રાજ્ય બન્યું કે જે મિડ ડે મીલ સ્કીમની અંદર ઈંડા આપવા માટે તૈયાર થયું, રાઈટ. અને ઈંડા ન્યુટ્રિશન માટે ખૂબ જ સારા છે. તો આ મિડ ડે મીલ સ્કીમ એ બાળકોને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવા માટેનો જ એનો મેઇન ઉદ્દેશ્ય છે, બરાબર. તો કર્ણાટક એ પહેલું રાજ્ય બન્યું કે જે ઈંડા મિડ ડે મીલ સ્કીમની અંદર આપવા માટે રેડી થયું, રાઈટ. હવે મિડ ડે મીલ સ્કીમની વાત કરીએ તો મિડ ડે મીલ સ્કીમ એકચ્યુઅલી 1925ની અંદર લોન્ચ કરવામાં આવી હતી. 1925ની અંદર એ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી મદ્રાસ કોર્પોરેશન દ્વારા.
રાઈટ, મદ્રાસ કોર્પોરેશન દ્વારા. પણ આ સ્કીમ 1995માં સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ બની અને 1 થી 5ના ધોરણના બાળકો માટે તે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી, જ્યારે 1995માં લોન્ચ કરવામાં આવી આઝાદી પછી ત્યારે. અને પછી 2007માં આ 1 થી 5ના ધોરણની જગ્યાએ 1 થી 8ના બાળકો માટે આ સ્કીમને લોન્ચ કરવામાં આવી, રાઈટ, 2007ની અંદર, બરાબર. ઓકે, અને અત્યારે આ મિડ ડે મીલ સ્કીમની અંદર ટોટલ 1 થી 8 ધોરણ સુધીના બાળકોને, મતલબ 6 થી 14 વર્ષના બાળકો, જે 11.80 કરોડ બાળકો છે, એમને આવરી લેવામાં આવ્યા છે. અને આ સ્કીમનું નામ 2021માં ચેન્જ કરીને પીએમ પોષણ શક્તિ નિર્માણ પીએમ પોષણ નામ આપવામાં આવ્યું છે. મિડ ડે મીલ સ્કીમનું નામ 2021માં ચેન્જ કરીને પીએમ પોષણ શક્તિ નિર્માણ અથવા પીએમ પોષણ નામ આપવામાં આવ્યું છે 2021માં. અને આ સ્કીમની અંદર જે ખર્ચો થાય છે એ સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ડિવાઈડ કરવામાં આવ્યો છે. અને આ ખર્ચો એકચ્યુઅલી 1 થી 8 ધોરણના બાળકોને આવરી લેવામાં આવ્યા છે ને, તો 1 થી 8 ધોરણમાં 1 થી 5 ધોરણ, 1 થી 5 ધોરણ એ પ્રાઇમરી કહેવાય અને 6 થી 8 છે એ અપર પ્રાઇમરી કહેવાય. તો 1 થી 5 ધોરણના જે બાળકોનો ખર્ચો થાય છે તે 4.97 રૂપિયા, 4.97 પર ચાઇલ્ડ પર ડે. અને 6 થી 8 ધોરણના બાળકોનો ખર્ચો થાય છે 7.45, કેટલો, 7.45 પર ચાઇલ્ડ પર ડે. અને આ જે ખર્ચો થાય છે એ સેન્ટર અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા વેચી દેવામાં આવ્યો છે, કે 60-40, મતલબ 60% સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે, 40% સ્ટેટ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે. જે નોર્મલ રાજ્યો અને યુનિયન ટેરિટરીઝ, જે કેન્દ્રશાસિત પ્રદેશો છે, કે જ્યાં સીએમની પોસ્ટ છે, તો તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા 60% અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા 40% આ ખર્ચો ઉપાડવામાં આવશે. પછી જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ છે, બરાબર, અને જે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા જે હિલી સ્ટેટ્સ છે અને જમ્મુ એન્ડ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ, આવી જગ્યાએ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા 90% અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા 10% પ્રોવાઈડ કરવામાં આવશે. અને બાકીની જે યુનિયન ટેરિટરીઝ છે ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા 100% ખર્ચ ઉઠાવવામાં આવશે, તેમાં એ યુનિયન ટેરિટરીઝને કોઈ પણ ખર્ચો આપવાની જરૂર નથી. તો આ હતી મિડ ડે મીલ સ્કીમ. મિડ ડે મીલ સ્કીમની અંદર રિસન્ટ ન્યૂઝ એ હતી કે કર્ણાટકા ગવર્મેન્ટ દ્વારા ઈંડાને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે મિડ ડે મીલ સ્કીમની અંદરમાં, બરાબર. અને અહીંયા મેં ફિગરમાં બતાવ્યું છે આટલી વસ્તુ એ મિડ ડે મીલ સ્કીમની અંદરમાં ફરજિયાતપણે આપવાની હોય છે. બાકી જે પણ સ્કીમ અલગ અલગ એ પોતાની રીતે આપી શકે, પણ આટલી વસ્તુ ફરજિયાત આપવાની હોય છે, રાઈટ, બરાબર ને. કે ફૂડ ગ્રેન 100 ગ્રામ, પલ્સીસ 20 ગ્રામ, વેજીટેબલ 50 ગ્રામ અને ઓઇલ એન્ડ ફેટ્સ 5 ગ્રામ, રાઈટ. તો આટલી વસ્તુ ફરજ પણ આપવાની હોય છે, બરાબર ને, આ પ્રાઇમરી માટે, આ અપર પ્રાઇમરી માટે, બરાબર. ઓકે, તો આઈ થિંક તમને આજની ન્યૂઝમાં ખબર પડી હશે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બાય બાય.